ए हेलो। हाँ मम्मी, जय श्री कृष्ण। जय श्री कृष्ण बेटा, जय श्री कृष्ण। आ बार बार कल लग जता रे तो तन तारी मानी याद न थावती। अरे ना मम्मी, एवू न तू हमारे छे ने मारा मासी जी आ गया था बे दिवस रोकावा, अने पछे मैं बता छे ने फरो आ गया था, बहु एन्जॉय करू, बहु आज मने मजा आईवी। हां तने फोन ना दियो, सॉरी। हां हूं तने टाइम टू टाइम कॉल करू, टेंशन ना ले पोटू। હા હું કાઈ ટેન્શન નથી લેતી, પણ તને તારી માની યાદ નથી આવતી? આ તારા ઘરે મહેમાન આવે અને આ શું વારે ઘરે ફોઈજી આવ્યા ને માસીજી આવ્યા ને મામીજી આવ્યા, આ બધા આવા જ કરે તાર સાસરીમાં? મમ્મી તું શું કામ આટલી બધી ચિંતા કરે? સાસુ કહું કે તો મારા સાસરામાં પણ બધા એટલા સારા છે, અને મારા માસીજી મારા ફોઈજી જે આવે છે ને એ બધા પણ બહુ 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 સારા છે, અને બધાય મને દીકરીની જેમ રાખે છે। બેટા તું ભોળી છે, આ તો તું છે કે આ વહુ તરીકે કામ કરે, બાકી આજકાલની વહુઓ કોઈ કામ કરે? અરે મહેમાન આવે ને તે ના ગમે, આ તો તું છે કે મહેમાનને આવકારો આપે છે, બાકી લોકો ક્યારના જાકારો દઈ દે। મમ્મી મારે તને શું કહેવું, પપ્પાએ કીધું છે ને કે આપણે આપણી દુશ્મન આવે ને તો જ મીઠો આવકારો આપવો પડે, અને હું તો એ ઘરમાં આજે બે વસ્તીયા ગઈ છું, એ લોકો આટલા ટાઈમથી બધા મહેમાનોને સાચવતા હશે, ત્યારે આવકારશે ને। તને શું સમજાવું મારી દીકરા, કાંઈ વાંધો નહીં, ચાલ હવે છે ને બહુ દિવસથી હું તને મળી નથી ને, તો હું આવીશ તને મળવા, હો હા ચાલ રાખું, હો જય શ્રી કૃષ્ણ। હા એ હા હો મળું, હો ચાલ જય શ્રી કૃષ્ણ। કાજલ ને ફોન એ કર્યો તો કે એનો આવ્યો તો? મેં કર્યો તો। અરે ભાઈ હજી હમણાં ત્યાં કર્યો તો, એને એક દિવસે નથી છો, આ દિવસમાં બબ્બે વાર ફોન કરશો તો? એક પણ તમારું હું જાય એ મા દીકરીની વાતો તો હાલતી રહે, તમે તમારું કરો ને। અરે હવે એ સ્નેહ હારે હવે કે કહેવાય ને, આપણે કામ વગેરે એને ફોન કર્યા કે ન કરાય, આ તો કે હું ખાધું હું પીધું ને એ બધાય હું ફોન કરવાની જરૂર, જ્યારે હોય ત્યારે તમારું હું જાય છે? હું મારી દીકરી સાથે વાત કરું એમાં તમારું શું જાય છે? અને બીજી વાત, દીકરીને પાર્કે ઘેર મોકલી છે, પાર્કી થઈ નથી ગઈ। પાર્કી ભલે ન થઈ ગઈ હોય પણ એને દુખી હોય, એને કઈક બીમાર પડી હોય, અને આપણે ફોન કરીએ તો કઈક સારું લાગે, આ તો કાંઈ વાતમાં કાંઈ નહીં વારંવાર ફોન કર્યા કરે, એને હાહરા વાળા ને બધાને કેવું લાગે? કાંઈ ના લાગે, આ બધું તમારે વિચારવું છે, એને હાહરી વાળા ને બધું સારું જ લાગે છે। આ દીકરીના ઘર ભંગાવવાના ધંધા કરશો તો એ લોકોને ગમે કે ન ગમે એ આપણને શું ખબર? તમને શું વાંધો છે, મારી દીકરી સમયસર મારી હારે વાત કરે છે ને? વાત તો કરે જ ને, ફોન કરે એટલે એને એમ થાય કે મમ્મીનો ફોન આવ્યો એટલે એને જવાબ દઈ દઉં। હવે એ એની રીતે એના ઘરમાં જે કરે, હવે એ આપણી દીકરી ભલે આપણી દીકરી ગણાય પણ કહેવાય તો ગમે એમ તો એ પારકી દીકરી જ કહેવાય। તમારે છે ને જ્યારે હોય ને ત્યારે મારી અને મારી દીકરીની વચ્ચે આવીને ભાષણ જ આપવું છે, તમને શું નડે છે? આ દીકરી મારી બે બે વર્ષથી ઘર છોડીને પાર્કે ઘેર ગઈ, આજે મને કેટલો વસવસો હોય, મેં નાનેથી મોટી કરી છે, તમે તો તમારા કામ ધંધામાં હતા, હું 24 કલાક એની જોડે રહેતી હતી। અઠવાડિયે બે વાર મળવાઈ જઈશ। આ છે ને આજે આ તું બોલશો ને એ તારા દીકરીના ભવિષ્ય માટે બહુ ખરાબ છે, એટલું ધ્યાન રાખજો। શું ખરાબ છે? પછી જો એને એ લોતું કે નકરું તું સાહેબ ભેગા કરી ને, એટલે એ લોકો એ આપણે કાજળ છે ને કે ગેરવર્તન કરશે હારા માટે, અને હાર એની નહીં ગમે, અને એના ઘરમાં ઝઘડા થાય, અને ઝઘડા મોટું સ્વરૂપ ધારણ કરે, અને પછી એને પાછું આ આવું એની કરતા વધારે ત્યારથી તું ચેતી જા, એટલે હું તને ચેતવું છું, પછી મારે જો આકરા શબ્દ બોલવો પડે ને એ તારથી સહન નહીં થાય। હા તમે આકરા શબ્દ બોલશો તો હું સાંભળી લઈશ, હું પણ સામે જવાબ દઈશ, અને સાંભળી લો મારી મારી દીકરી વચ્ચે તમારે કાંઈ બોલવું નહીં, સમજી ગયા ને? હારું નથી જરીક વિશાળ, અને તું કે હું આકરા શબ્દ બોલો તો હું આકરા શબ્દ એવું કાજર સાંભળી ગયો ને તો એવું શીખ્યા પાછી એ વધારે હા હારે છે ને આવી જ વાતો કરે, આ તો સારું છે, હવે હા હારે વહી ગઈ છે અને કોઈ દી આવું ન બોલાય। તમારે શું મારું લોહે જ પીવું છે, બીજા કોઈ કામ ધંધા નથી કરવા તમારે? એ પછી જો એ તારે જે કરવું એ કરવું, તો કંટાળી ગયો છું તારાથી, મારા દીકરીના મારા દીકરીની ભવિષ્ય માટે હું તને સમજાવું છું, તારે સમજવું હોય તોય સમજ, અને ન સમજ અને ન સમજવું હોય ને તોય કાંઈ નહીં, જા મારે સાંભળવું તારું એ હારું। રોજ સવારે નવા નવા ભાષણ આપવા આવી જાઓ છો, તમારી પાસે મેં માંગ્યું જ્ઞાન તો તમે મને જ્ઞાન આપો છો?
હવે બંધ થારે ભાઈ લવારી તારી સાલું ચાલું હોય બેટા કેમ છો કઈ જમારે વાત થઈ કે ક્યારે આવવાના સેડવા ના મમ્મી કઈ વાત નથી થઈ અને મારે હવે કઈ વાત કરવી એ નથી જો મારું ઘર બંધાવવાનું હોત ને તો ક્યારનોય બંધાઈ ગયું હોત હા એની વાત સાચી છે તારે બસ જમાયારી વાત થઈ હું મારી દીકરીને એટલા દુઃખ આપે છે અને તારે પાછી સાસરે મોકલવી છે હવે તમે છે ને ખોટા એના પક્ષમાં ન રહ્યો બરાબર દીકરી છે ને હારે હારી લાગે માવતરે ન હારી લાગે એવું બધું જાણું છું પણ એ હારા વાળાને એ રીતે રાખવી જોવે દીકરી બનાવીને એકલા દુઃખ ન અપાય અને દીકરી ઘર છોડીને ક્યારે આવે દુઃખી થતી હોય તો જ નહીતર એને એના બાપની ઇજ્જતનો ખ્યાલ તો હોય જ મમ્મી એક વ્યક્તિ હોય ને તો હું લડાઈ કરીએ લઉં આખો પરિવાર એક તરફ થઈ જાય અને મને હેરાન કરે તો મારે કયો રસ્તો લેવાનો તમને મારા કરતાં વધારે તમારી ઇજ્જત આબરૂ છે તો હું પાછી વહી જાઉં પણ હા નક્કી નથી કે ત્યાં જઈને હું શું પગલું ભરીશ ના બેટા એવું કારે વિચારતી નહીં આ તારો બાપ હજી જીવે છે તું છે ને મને મારા ઘરે માથે નહીં પડ ભારે નહીં પડ બરોબર મારા ઘરે તમે તારે બટકું રોટલો ખાઈને પડી રહેજે બાકી એવા કાળ મુખા મારતા હોય ને બાંધતા હોય એના ઘરે દાવામાં શું ફાયદો છે હું કરવાનું સડાવો છો છોડીને કદાચ ત્યાં મરી જાહે ને તો ત્યાં હારી લાગશે અહીંયા નહીં હારી લાગે અરે આવું તું હું કામ બોલે છો ત્યાં મરે ને એની કરતાં મારી તેવડ છે મારી દીકરીને પાલવવાની ત્યાં હું કામ મરવા મોકલું આછે કરી મમ્મી પપ્પા તમે શાંતિ રાખો હું ત્યાંય ઝઘડામાંથી કંટાળીને અહીંયા આવી છું અને હવે તમે બે ઝઘડા કરશો તો હું ક્યાં જઈશ એટલું તો હવે તું સમજ પણ આપણે આપણી વહુને રાખીએ છીએ થોડું ઘણું વહુ બોલી લે તો હું કાંઈ સામું બોલું છું હું બોલી તો વાત વધે ને તારે હામું નહીં બોલવાનું હો વાત ની એક વાર તું બોલતો વાત વધે ને ભલે નહીં બોલે ને બોલવા દે નહીં તારી તારી જેવા સ્વભાવ બધાના નો હોય પૂછ એને હું કરે છે દારૂ પીવે જુગાર રમે આડાવડા બધા ધંધા કરે તો હું ચૂપચાપ જોયા કરું પપ્પાએ બધું પણ તો તું એને સુધારવાની કોશિશ કર મમ્મી મેં નહીં કરી હોય મને મારા ઘરની નહીં પડી હોય એનું ઘર સુધારવા માટે મારી દીકરી એની જિંદગી બગાડે એ કરતા શાંતિથી અહીં રોટલો ખાવા દે ને બિચારી ને હું કામ તો મોતના મુખમાં ધકેલો પણ હું કામ એના પક્ષમાં એટલા બધા ઉલ્લો છો હું એમ દીકરી છે મારી દીકરી નવાઈની હું કરીશ ફોન મને થોડો ટાઈમ આપ હું ફોન કરીને બધી વાત કરીશ અને ચોખવટ કરીને પછી પાછી જઈશ પણ પ્લીઝ તમે લોકો ઝઘડો ન કરો સારું વાત કરજે અને છે ને કાંઈ આડાવડા શબ્દો તો બોલતી જ નહીં હા 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 કરજે હા મારી માં નહીં બોલી હવે આ ભાભી ક્યાં છે એ રસોઈ બનાવે બિચારી તેનું કામ કરે જ છે ઓહો બિચારી રસોઈ બનાવે છે મારી દીકરી નહીં બિચારી એમ ને વહુ બાજુ જ ખેંચવાનું દીકરી સામું જોવાનું જ નહીં એ દીકરી હારે ગઈ ને કાન હવે સેવા મારી વહુ કરશે કોઈ દીકરીઓ ન કરવા આવે તો બસ મતલબ છે તારે એમ કે ને સેવા કરે એનો અરે આ દીકરીનો કેટલો લાડ કોટથી ઉછેર કર્યો એને હારે ગઈ છે પરાય હાવ પરાય કરી નાખી જવા દો ને દીકરી બધે સદા માટે પાર્કી જ હોય છે અહીંયા હોય તોય પાર્કી ત્યાં જાય તોય પાર્કી એવું નથી બેટા તને મને તારી પડી છે હું બેટા તને મને ઘણું થાય છે મને દુઃખ થાય છે કે મારી દીકરી અહીંયા બેહે તો મને હું સારું લાગે સુખ દુઃખ તો તારા ઘરે હોય ને તો અમને એમાં શાંતિ મળે અને સહન તો બેટા બધાને કરવું જ પડે છે આજકાલ ગમે એને અત્યારે થોડું આપણને સારું છે કે ટાઈમે હતું ખાવા મળે પહેલાંના જમાનામાં અમારાના જમાનામાં તો વાહે શાક ન વધતું જો આની માં મારી હાઉ મને કોરો રોટલો ખવડાવતી કોઈ દી મને શાક વાહે રહેવા ન દીધું બોલ હોય ને તો લુશીન ખાઈ જાય પણ મને ન ખાવા દેતી જો બેટા હાઉ કોરો રોટલો મારી બા છે ને એને ખવડાવતી એમાં જો તારી કરતા હાઉ હુકાઈ ગઈ જો મમ્મી મારામાં તારા સંસ્કાર છે મને ખબર જ છે કે જીવી મરીને મારે ત્યાં જ રહેવાનું છે પણ થોડા દિવસ દૂર રહું ને તો બધાને સબક મળે કે વહુ શું કહેવાય મારા વગર જ્યારે બધાને કામ કરવા પડશે ને ત્યારે મારી કિંમત ખબર પડશે પછી હું આપોઆપ મારા ઘરે વહી જઈશ બસ હા બસ થોડાક જ્યાં રોકા તો જ એ લોકોને ભાન થાય અમે હેલીને આપણે કાંઈ હાથ જોડવા કે ફલાણું આજીજી નહીં જ કરવાની થોડાક જ્યાં રોકાય એટલે અમે હેલીને જમાઈનો ફોન આવી છે ત્યારે રાજી પૂછી દીધું મારી દીકરી જમાઈ હું કરો એ દીકરો કહેવાય એને એમ રાખો ને તો એ આપણી દીકરીને રાખે દીકરો જ કહેવાય પણ એની માને આપણે દીકરીને દીકરી બનાવીને રાખવી પડે ને તો જમાય દીકરો થાય ને જવા દો ને હવે હવે વાતનું સોલ્યુશન આવી ગયું ને થોડા દિવસ જો હું આપોઆપ બધું ઠીક કરીને મારી રીતે જતી રહીશ તમે બેહો હું એક આટો મારતો ભગવાન હું કંટાળી ની સામાન બસ મને
નિલેશ શું આ પુસ્તક વાંચો છો? તમારે જવાનું નથી ઓફિસે? જવાનું છે, પણ આ પુસ્તક આપણા જિંદગી માટેનું લખેલું છે. જિંદગી માટેનું શું લખ્યું છે? કે જિંદગી એક ઉલ્લાસ, આનંદ અને ખુશીઓથી છે, અને આની અંદર એટલું બધું લખેલું છે ને કે જિંદગીની અંદર કેવી રીતે જીવવું ને એનું પૂરેપૂરું જ્ઞાન આની અંદર છે. હા, પણ આપણે તો જિંદગી રાજી ખુશીથી જીવી છીએ, હસતા હસતા આપણે શું વાંધો છે? ના, સાચી વાત છે. અને આ હું તને કહેતો હતો, માસીને આવે બહુ મજા આવી ગઈ. હા, બહુ મજા આવી. નેક્સ્ટ વીક માં કેવું છે, ફઈને પણ આવે છે. હા, ચોક્કસ. પણ મેં તને કીધું તો ઓલા બે ડ્રેસ, સાડી આ બધું તને લેવાનું કીધું, લીધું કેમ નહીં? નિલેશ, તમે હાલતા ને ચાલતા આટલા મારા માટે કપડાં લઈ આવો છો, મમ્મી લઈ આવે છે, પાછું મને ગમે હું લઈ આવું છું, પછી કેટલા ખોટા ખર્ચા કરું, એટલે મેં ન લીધા. અરે પણ તે લીધું હોત તો બહુ મજા આવત. અને હું તને કહું, આ બધું તારું જ છે ને, જ્યારે તને મન થાય ત્યારે તું લઈ શકે છો. હા, એ તો મને ખબર જ છે, મારું જ છે, એટલે ધ્યાન રાખું છું કે સાવ ખોટા ખર્ચા ના કરું. જો કાજલ, હું કમાઉં છું એટલે તને વાપરવાનું કહું છું, અને એવા કોઈ ખરાબ કે કાળા ધંધા કરીને પૈસા નથી લાવતો. અને આપણે જિંદગી છે ને મરતા મરતા નથી જીવવાની, આમ ખુશાલથી જીવવાની છે. હા, હવે ચાલો, મમ્મી તમને બોલાવે છે, મને કહેશે તું નિલેશને બોલાવા ગઈ, અહીંયા જ રહે. અરે બેસ ને, મમ્મી ભલે બોલાવે, બે મિનિટ બેસ. હા, અને તમે હમણાં એમ કહેતા હતા કે હું કાળું ધન નથી કમાતો, એ તો મને ખબર છે કે તમે કાળું ધન નથી કમાતા, પણ હા, મારો કહેવાનો મતલબ એ છે કે આપણા ઘડિયાઓની કહેવત છે કે શિયાળાનું છાણું અને નાનપણનું નાણું ગમે તે કામ આવે, આ તો ન કરે ને આપણે કઈ કઈ મુસીબત આવે તો આપણી પાસે પાંચ પછી પૈડા હોય ને તો આપણે કોઈને છે ને આધારિત ન જીવવું પડે. જો એવા ખોટા વિચારો ના કરાય, અને ગમે ત્યારે દવાખાનું કે એવું કઈ પણ કામ આવે ને ત્યારે આપણે ઈશ્વર ઉપર ભરોસો રખાય, અને ઈશ્વર છે ને બધાના કામ કરી લે છે. એ તો તમારી વાત સાચી છે કે કુદરત આપણું ક્યારેય ખરાબ નહીં કરે, મને વિશ્વાસ છે આપણા કુળદેવી ઉપર, એટલે તો આપણે બધા આખું સહ પરિવાર રાજી ખુશીથી એમ કેમ જીવીએ છીએ. પણ હા, એક થોડુંક દુઃખ છે મીરાબેનને લઈને, પણ એ હું રોજ માતાજીને પ્રાર્થના કરું છું કે એનું બધું સુખ શાંતિથી બધા રસ્તા સારા થઈ જાય. ના ના, થઈ જશે, કારણ કે આપણને આપણા ભગવાન ઉપર વિશ્વાસ છે, આપણા કુળદેવી ઉપર વિશ્વાસ છે. હવે તમારે આવવાનું છે, મમ્મી વા રાહ જોવે છે. સારું સારું, ચા. હા, મારા નણંદ તો તને ખબર છે એની શું વાત છે, અને એ બિચારા ઓલરેડી આખો દિવસ એના ટેન્શન માં, એને શું હેરાન કરું કે તમે કામ કરો મીરાબેન? વાહ, મારી દીકરી એટલી સંસ્કારી ને કે સાસુ કે ને એનો પડ્યો બોલજી લે. પણ જો બેટા, આપણે છે ને સાસરીમાં રહેવું હોય ને તો આ બધા કામ તો નોકરો કરી લે, આપણે કઈ આટલા મોટા ઘરમાં તને એટલે નથી પરણાવી કે તું આ ઘરમાં આવીને કચરા પોતા કરે. પણ મમ્મી, એમાં શું થઈ ગયું, આજે છે ને બે નોકર જ આ ઉપર છે, એટલે ઘરનું કામ તો મારે જ કરવું પડશે, રોજ તો બધા કામ કરે જ છે. બેટા જો, મારાથી છે ને તારી આવી હાલત ન જોવાય. તને ખબર છે ને, તું તારા પપ્પાને ત્યાં હતી ત્યારે તને ખાટલેથી પાટલે રાખતી હતી, અરે તું પાણી માંગે ને તને દૂધ આપતી હતી, અને અહીંયા અહીંયા તને આવા કામ કરતી જોઉં ને તો મારો જીવ પડે. ના મમ્મી, તું ટેન્શન લે માન, તું જીવ બાળમાં, મારે ખાલી આજનો દિવસ જ ઘરનું કામ કરવાનું છે, કાલથી તો બધા નોકર આવી જશે. જો આ કહેવાય કે તારે તારી સાસરીનું ઢાંકવું છે ને, એટલે તું આવું કહે છે. બાકી તને સાચું કહી દઉં ને, મને તો તારી સાસુની આ વાત ન ગમે. ક્યાં છે તારા સાસુ? ખોટી ગુસ્સો કર માં, મને આ ઘરમાં કઈ વાંધો નથી, એનો એટલી ખુશ છું ને કે તું વાત જવા દે. મારા સાસુ છે ને મને તારાથી વિશેષ સાચવે છે, અને મારી માં જેવા જ છે, અને મારા સસરાનો તો શું કહું, મારો બોયલો બોલ જીલી લે છે, મને દીકરીથી વિશેષ સાચવે છે, અને આ ઘરમાં અત્યાર સુધીમાં કોઈ પણ એવી એક વસ્તુ નહીં આવી હોય કે મારા ને મીરાબેનની વચ્ચે તફાવત હોય, બેયની વસ્તુ સેમ જ આવી હશે, અને નિલેશની તો તમને ખબર જ છે કેવા છે. હા, હવે તું છે ને આ ઘરની થઈ ગઈ છે, તારી મમ્મીની તો તને કઈ પડેલી જ નથી,
પણ જો બેટા માં એ માં અને સાસુ એ સાસુ આ યાદ રાખજે પિયર માં તું સુખેથી જીવતી હતી તો એમ કે મમ્મી મને આળસ ચડે છે મારે કામ ન કરવું તો તને કાંઈ ન કરવા દીધું અને અહીંયા અહીંયા જો આજે તારે કચરા વારવાના દિવસ આવી ગયા જે હોય એ મારી હેવણને બોલાય વેવાડ એ વેવાડ મમ્મી વાત સાંભળ મમ્મી મમ્મી વેવાણ મમ્મી આવો વાહ વેવાણ વાહ કાં મીરાની તબિયત નથી સારી ને માથું દુખતું હતું મેં કીધું લાવ દબાવી દઉં સરસ તમારી દીકરીને માથું દુખે એમાં મારી દીકરીને તમારે હેરાન કરવાની નહીં વેવાણ શાંતિ રાખો પાણી પાણી લાવ બેટા અને આવતા હોય ગુસ્સો શું કામ કરો છો એ મારી દીકરી જ છે દીકરી જ છે એટલે આ દીકરી આરામ કરે તો ચાલે પણ વહુને દીકરી માનો અને એ કચરા વારે એ બરાબર નહીં એને કોણ ના પાડે છે આરામ કરી લેવાય ને મેં કા કીધું તને બેટા કે તું કચરું બધું કરી દે ના મમ્મી મમ્મી શાંતિ રાખને શું લેવું તારા માટે ચા લઈ આવું કે ઠંડુ બનાવી લઈ આવું મારે કાંઈ નથી લાવવું જો મેં જે આંખે જોયું ને એની વાત કરું છું આ બપોરટાણું થવા આવ્યું તારે આરામ કરવાનો હોય તો તારી નણંદ આરામ કરે છે તારી સાસુ એનું માથું દબાવે છે અને તું તું ઘરના કચરા પોતા કરે છે મમ્મી એક કામ કર તારા માટે છે ને મોસંબીનું જ્યુસ લેવું તને ઉમે ભાવે છે તો થોડી ઠંડી થઈ જાય તું મને ઠંડી નહીં કર જે વાત સત્ય છે ને એ તું જાણ આજે નહીં ને કાલે તને તારી માની વાત સમજાશે તો ખરી જ કે ના મારી માં સાચી હતી કઈ નહીં શાંતિ રાખો તમે તારે હમણાં હું બીજા નોકરને બોલાવીને કામ કરાવી દઈશ અને તું હવેથી કામ નહીં કરતી બસ જોયા તારા સાસુ મારી આગળ સારા બનવાની કોશિશ કરે છે કેમ અત્યાર સુધી તમને ન દેખાણ કે તમે જાતે કામ કરી લો કે તમારી દીકરી પાસે કરાવી લો મારી દીકરી કામ કરવા માટે ઊભી થાય એટલે હવે બીજા નોકરને બોલાવીને કામ કરાવી લઈશ કા એવું નથી મેં કાજલને કીધું તું પણ કે મમ્મી હું આજનો દિવસ કરી લઈશ મેં ના પાડી હોય તો તમે કયો હા મારી દીકરી તો છે ને સાવ ભોળી છે એ કોઈ દિવસ કોઈ શબ્દ નહીં કે તમને પણ હા મને જે આંખે દેખાશે ને એ તો હું તમને કહી શકું કારણ કે મારી દીકરીને ભણાઈ ગણાઈને તમારે ત્યાં પરણાવી ને આના માટે નહીં કે ઘરમાં બેઠી બેઠી કચરા પોતા કર્યા કરે અરે બેન અને મારે તો એને કંઈ કામ નથી કરાવવું પણ એ જેના હાથે કરે છે કંઈ નહીં હવે પછી હું કાજલ પાસે કામ નહીં કરાવું બસ શાંતિ હવે તો ખુશ થાવ જા બેટા એક જ્યુસ બસ લઈ આવો હા મમ્મી તેનો જ્યુસ લેવું તારા માટે એપલ નું કે મોસંબી નું કાઈ નઈ પાણી લઈ આવ હા લઈને આવું ઠંડી થઈ જા જો મમ્મી મારે તમને વાત તો ન કરવી જોઈ પણ આ કાજુ નથી ને એટલે મેં ન પીધું તમારે છે ને આવી રીતના આવીને ડાયરેક્ટ આવી રીતના ના કહેવાય કેમ કે હરેક બહુની ફરજ છે એનું ઘર કેવી રીતે હાચવું અને ઘરના કામ કેવી રીતે કરવું તો તમે જે બોલ્યા એ તમારી રીતે રાઈટ છો પણ એ મારી વહુ છે કાલ વાર એ ઘર નહીં સંભાળે તો કોણ સંભાળશે વાહ એટલે મારી દીકરી આગળ તમારો રંગ અલગ અને મારી આગળ અલગ નહીં એટલે તમારો કહેવાનો મતલબ તો એ જ છે ને કે મારી દીકરી જે કચરા વાળતી હતી એ બરાબર છે હે ને તમારી વાત પણ સાચી છે આ તો સમય મારો સારો છે કે અમારા ઘરમાં રૂપિયા ટકે સારું છે એટલે અમે કામવાળા રાખીએ છીએ નહીં તો અમારામાં તો વહુને રિવાજ છે ઘરનું કામ બધું કરવાનું આખું ઘર સંભાળવાનું એ વહુની ફરજમાં આવે છે મારી દીકરીને મેં ભણાવી ગણાવીને એટલે મોટી નથી કરી કે તમારા ઘરના કબજરા કરે સમજી ગયા હા જો મારી દીકરી બી ફરશે ને એ જ કરશે આવા ખોટા કોઈ કામ કરાવવાના નહીં એ નોકર વેડા કરવા અહીંયા નથી આવી વહુ બનીને આવી છે અરે ભણાવી છે તો એના હારા માટે એના ભવિષ્યમાં આગળ કામ આવશે એના બાળ બચ્ચા થશે એને સારી રીતે ભણતર ભણાવી શકશે ઘરે બેઠા અને ભણવા તો જવાના જ છે પણ બીજી વાત કે કદાચ એને જો ભણાવી જ છે નોકરી જ કરવી હોય તો ભલે નોકરી કરે એની જે સેલરી આવશે એમાંથી હું કામવાળાને આપી દઈશ અચ્છા એટલે મારી દીકરી કમાય ને તમે કામવાળાને આપો કા તમારી પાસે એટલા રૂપિયા નથી કે તમે તમારા કામવાળાને આપી શકો પણ તેને નોકરી કરીને પૈસા નાખશે ક્યાં એ એના ફ્યુચર માટે જે કરે એ પણ સો વાતની એક વાત વેવાણ આ વસ્તુ નહીં ચાલે નહીં ચાલે ને નહીં ચાલે તો હવે તમે કયો કેમ જલાવું તમારા અમારા ઘરમાં જો મારી દીકરી સાથે ખોટી જો હુકમી કરતા નહીં બરાબર મેં ક્યારે એની હારે એવી રીતના હુકમ કર્યો નથી હવે બોલ
તમે છે ને મારી ઉપર વટ જવાની કોશિશ નહીં કરતા, બાકી મારાથી ગુંડું કોઈ નહીં થાય. જો મારી કાજલને મેં છે ને હાથમાં રાખીને મોટી કરી છે, મારી કાજલને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો ને તો મારાથી ગુંડી કોઈ નહીં. આજે તો હું જાઉં છું, પણ બીજી વાર આવીશ ને મારી કાજલ જો કોઈ કામ કરતી મને દેખાડી ને તો આ ઘરમાં ધીંગાણું થતા કોઈ નહીં અટકાવી શકે. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, તે કેવી માં છે, દીકરીના ઘરમાં આવીને આ ભળગાવીને કહી. હે ભગવાન, આ દુનિયા જ ઊંધી છે, કોઈને કઈ કહેવા જેવું નથી. વેવણ આવ્યા હતા? હા, જોની આવ્યા હતા. તો કેમ બાયો નાખતા નાખતા જાતા હતા? આખું ઘર ઊંચું લઈને ગયા. આનું માથું દુખે છે અને મારું તો માથું સડાવી ગયું. કેમ, શું થયું? કઈ નહીં, આવ્યા તો કાજલ કસરું કાઢતી આજે નોકર નથી. એમાં તો કે મારી દીકરી ભાઈ તમે કામ જ હું કામ કરો. ઓહો, એને ખબર નહીં હોય કે દીકરી હોવ બનીને સાસરે જાય ને એટલે ઘરના કામ જ કરવાના હોય. એ તો ભાઈ નવાઈ નવાઈ નહીં આવી હોય, વેવાણ આવી તો પહેલી વાર જોઈ. તમે નહોતા ન કરતો કોણ જાણે કેમ હોય થાય. એ સારું કર્યું હું નહોતો ન કરી, વેવાણ ને છે ને હું સરખી રીતે સમજાવી દે. એટલે તમારી દીકરીને માથું જવો તો મારી દીકરીને કામ કરાવો. કેટલું બોલી બોલીને ગયા હું કંટાળી ગયા, હું સાંભળી તમારું માથું સડી ગયું. અરે આવી રીતે કોઈ માવ હતી છે? અરે દીકરી હોય પિયર માં એને આરામ જ કરવાનો હોય, હાહરે જ કામ કરવાનું જ હોય જેમ એની દીકરી અહીંયા કરે છે. મેં ભણાવ્યું છે ને તો ભણાવી તો નોકરી કરાવી ને એની સેલેરી ઘરમાં આપે, તમે કામ વાળા સેલેરી આપી દે, બીજું શું કરું? ભણાવી છે એમાં શું ઉપકાર? એટલે તમારે તો કે રૂપિયા જોતા તો એવું બોલે લાગે. તમે છે ને આને અહીંયા બહુ ઘણા ઘણો ટાઈમ એ તું રહેવા દે. એક ફેર કીધું ને કે થોડો સમય અહીંયા રહેવા દે, સામે આવીને ઓલા પગે લાગવા આવે ને તો જ મારી દીકરી ત્યાં જશે, નહીં તો અહીંયા જ રહેશે. ભલે તમે તારે આરામ કરે બરોબર, ત્યારે હોય એને કઈ હક ન હોય, એ હોય તો કાંક સીધું કરાય. હક ન હોય હું સમજો છું, પણ સામે આવીને જઈએ ને તો ઓલા વધારે ભુરાયા થાય, ન બોલવાનું બોલ છે એટલે એને ઢીલા પડવાનું થોડાક દી. સામની બે માણસ લઈને નરેશભાઈ મહેશભાઈ. અરે એ નાક શરમ વગેરે ને બે હું દહ લઈને જાઉં તો થોડી ભાન પડે, ભાન ન હોય તો જ આજ આપણી દીકરીને કાઢી મૂકે ને એની પાસે બે માણા ને ખોટે ખોટો ગામમાં ધજાગરો કરવો બેને બોલાવી. તમને એમ કઈ ભાન છે કે નહીં? બસ નકરા મોટા મોટા અવાજે બોલવાની ખબર પડે છે. આપણી દીકરી કીધું કે દારૂ પીવે જુગાર રમે, પણ આપણે કોઈ દી આપણે આંખે જોયું એને શું કરે શું નહીં? ગામમાં વાતો આપણે સંભળાય, ગામમાં જઈને પૂછાય તો ખબર પડે કે આ માણા કેવા છે, આ છોકરો કેવો છે. આપણે નકરું આપણી દીકરીના પક્ષમાં ન ખેંચે. તારે ગામનું સાંભળવું છે, દીકરીનું નહીં સાંભળવું. ગામ કે હાસું, દીકરી કે ખોટું, હું કામ આદુ ખાઈને રોજ તું એક ને એક વાત લઈને બે હશે ખબર નહીં. હું પાડો છો પણ ધીમે બોલો નહીં. પણ ધીમે બોલે તને કઈ સમજણ તો પડતી નથી. એક વાર કીધી એક ને એક વાત કઈ આવડતું જ નથી, તમારી માએ તમને કઈ શીખવાડ્યું જ નથી. બાદ તને બહુ સારું શીખવાડ્યું છો ને, દીકરીને પરાયણે મોકલવી. કોઈ માય એવી હોય કે દીકરીને હાથે કરી નરકમાં નાખે? જો આપણે દીધું તે બધું જોઈને દીધી બરાબર. હવે એમ કે છે તમે પેલા ન્યા જઈને બધી જાણ કરો, માહિતી કરો. મારે છે ને આ દીકરી આમ ઘરે મન નો પોહાન, દીકરી એના ઘેર હારી બરાબર. હું તમને અઠવાડિયા મુદ્દો રાખું છું, અઠવાડિયા સીધું કરવાનું, નકર હું હાથ પકડી મૂકી આવી એમ ઘેરે. ક્યાંય જવાનું નથી, હું અહીંયા બેઠો છું. ખબર છે તું કેમ એને હાથ પકડીને બહાર લઈ જા? એ લોકો જ્યાં સુધી સામે આવીને આવીને પગે ન લાગે ને ત્યાં સુધી મારે કાંઈ પગલું ભરવાનું નથી. તું મને એક વાર કહે કે હો વાર કહે, જો તું જરાક વિચાર કર. તારી કરતા તો ઓલી વેવાણ જો આપણા ઘેરે આવી અને એની દીકરી ખાલી એકવાર ઝાડુ કાઢતી હતી ત્યાં તને કેટલી ઘસકાવી ગઈ, અને તું છો તો બસ દીકરીને મોકલો મોકલો. એવી માં હોય દીકરી તરફ ખેંચે ને એવી કાનના પડદા ફાટી ગયા. એ આવી તમે તો સાંભળવાનું ઓછું થઈ ગયું. આ તમે બાકી સો તે મારા કાન ફાડી નાખો તો હું હાવ બેરી થઈ જાઉં. એની માં ભલેની ઉપરાણું લેતી લેતી આવે, પણ એને આપણી વહુ કોઈ દી કાનમાં ધર્યું? આપણી વહુ આપણા પક્ષમાં છે ને, શું કામ કે આપણે એને સારી રીતે રાખી છે. હું એ જ કહું છું, જો આપણી દીકરીને એની હાવ સારી રીતે રાખતી હોય તો આ દિવસ ન જોવાનો હોય, એને હેરાન કરતી હોય, અને તું એને સારી રીતે રાખે છો છતાં તારે એની માનવું એટલું સાંભળવું પડ્યું. અને આપણી દીકરીને એને હેરાન કરે છે તું કે મૂક્યા હો. પણ હામું આપણી વવાઈ આપણું રાખે છે કે નહીં? એમ આપણી દીકરીને આપણે સારી સલાહ આપીને ઘર ભેગી કરી દે. અરે આપણી દીકરીને એ લોકો દીકરી તરીકે માનતા હોય ને તો આપણી દીકરી બધું એ કે એમ જ કરે, પણ નહીં એ બધા જો ને દારૂ પીવે જુગાર રમે, ત્યાં એ દુઃખમાં મારા દીકરીને મોકલવી. અને હવે હું તને છેલ્લી વાર કહી દઉં છું,
દીકરીને મોકલવાની મારી પાસે વાત બીજી વાર નહીં કરતી, હું જાઉં છું, તારે જે વિચારવું એ વિચારી લઈશ. બસ એવું હતી, જાઉં છું ક્યાં જાઉં. મહેશભાઈ, તમે અમને બંનેને ઓળખતા હતા સામસામા અને સંબંધ કરાવ્યો, પણ આ લોકો તો કેવા છે, હાવ ભાન વગેરેના છે, ઘરે આવીને બાજી જાય છે. એટલે તમે કેવા આવું માગો? હા, કાજલની મમ્મી આજ આવી હતી, એ તો સારું કર્યું હું ઘરે નહોતો. હવે એ બિચારી જરાક હંજવારી કાઢતી હતી ત્યાં તો તમારી બેનને એને કેટલું સંભળાવ્યું. આ તો હું તો એમ કહું છું, કાજલ હારી કહેવાય કે એની માની વાતોમાં ન આવી, નકર હાથે કરીને ઘર ભાંગવાના ધંધા થાય ને. પણ હું શું કહું છું ભૂપતભાઈ, હવે એ બહેર આવ કહેવાય, એન્ટ્રો હોય તો નાનું હોનું આમાં આમાં બોલતા ડખા કરતા હોય, એવું આપણે થોડું મન ઉપર લેવાનું હોય ભલે મને. એટલે ભાઈ, તમારી વાત સાચી, નાના નાના ડખા કહો છો, પણ આમાંથી જ મોટું સ્વરૂપ ઊભું થાય ને તો ઘર ભાંગતા મૂળ વાર ન લાગે. ના ના, તમારી વાત સાચી છે, પણ એ ભાઈ કંઈ કીધું છે ને એમાં બીજું તો શું કરું. હા, પણ તો હવે છે ને બીજી ફેર આ રીતે મારા ઘરે ભલે પો વખત આવે, પણ આવી વાત લઈને મારા ઘરે ન આવે, નકર છે ને આ ઘર વિખાતા વાર નહીં લાગે. કાંઈ નહીં, હું નરેશભાઈને વાત કરી, આમ તમને ખબર છે ને નરેશભાઈ કેવો. નરેશભાઈ તો ભગવાનનું માણસ છે, પણ એના ઘરેથી છે ને સારું હા નામાં દીકરીને, હવે દીકરીના ઘરે જઈને આગ લગાડવાના ધંધા કરે એ માં કેવી કહેવાય. હવે તો હું થયું, નહીંતર હું તો ઓળખું ચાહું એવું હોય નહીં, પણ હવે તમે કહો છો એટલે ખોટું ન હોય. હા, બાકી તો હું તમને બેને સારી રીતે ઓળખતો હતો તો જ હું વચ્ચે રહીને આ સંબંધ કરાવું. તમારી વાત સાચી છે, કારણ કે અત્યારે છે ને ભાઈઓ ભાઈઓ તમે જુઓ ને વેવાય વેવાય તો સારા જ હોય, પણ નાની નાની વાતમાં વેવાય ઓલા વેવાયને ખબર નહીં ન હોય, ત્યાં થઈને દેહવાળી મૂકી આવે, પછી તારે દીકરી રોચી રોચી પાછી આવે ને તોય ખબર પડે શું થયું એમ. કાંઈ નહીં, હું નરેશભાઈને એવું લાગે તો વાત કરી અને જોઈ, અને આ એટલો મોટો કાંઈ ઇશ્યુ નથી તો થઈ જાય છો. હા, પણ એમાં જો મને કાદલ ઉપર વિશ્વાસ જ છે, સારી દીકરી છે એટલે એની માની વાત એ ન માને, કદાચ એ વારંવાર એકની એક વાત કરે અને આને જો મગજ ભૂમી ગયો અને એ અમારી સામે પડે તો ખોટું થાય ને. તમે હુકા ભગતભાઈ એવા વિચાર કરો છો, એવું કાંઈ નહીં થાય, હું સમજાવે અને હું કહીશ, અને એ લોકો પાછા નરેશભાઈને કહેશો એટલે બધું રેડી થઈ જાય, કારણ કે નરેશભાઈ તમને ખબર છે ને લાખ રૂપિયાનો મારો. એ જ વાંધો છે, લાખ રૂપિયાના માણા હોય ને ત્યાં બૈરા સામે નથી હાલતું. ના ના, એ બૈરા બોલી ગયા હોય કદાચ, કંઈક વાતચીતમાં વાત કરી હોય, એમાં બીજું શું હોય ભગતભાઈ. સારું, તો તમે છે ને હવે નરેશભાઈને સમજાવો કે એના ઘરનાર છે ને ત્યાં ક્યારે બાંધવા ન જાય, આમ ભલે હો વખત આવે, નકર મને મજા નહીં આવે. હું તમને છેલ્લી વાર કહી દઉં, બાંધવા થોડા આવતા હોય ભૂપતભાઈ, તમે હવે જો આવી વાતો કરો આમાં એ એવી વાતો કરે તો ડખો જ થાય ને. અરે પણ આપણે એકાદાને તો સમજવું પડે ને. અરે પણ એ ઘરે આવીને તમારા બેનને શું કે ખબર, મારી દીકરીને કાંઈ કામવાળી થોડી છે, હવે હોવ છે ઘરની, નાનું મોટું કામ કરતી હોય. ભૂપતભાઈ, હરેક માને એની દીકરી પ્રત્યે પ્રેમ હોય, કદાચ ઘેરે આવ્યો હોય તો એને એમ લાગ્યું હોય તો આ કામ વધારે કરાવે એટલે કીધું હોય, પણ આપણે એને સમજાવી એટલે સમજી જાય ને. હું સમજું છું, માને પ્રેમ હોય, પણ પ્રેમને છે ને કાબુમાં રખાય, સલકાવા ન દેવાય, પ્રેમ સલકાય ને તો ઘરને રેળાતા મૂળ વાર ન લાગે. ના ના, તમે જે વિચાર કરો છો ને એવું કાંઈ નહીં થાય, અને વિચાર હંમેશા છે ને હારા કરો, કારણ કે જેવું આપણે વિચારીને એવું થાય, એટલે છે ને ભૂપતભાઈ થોડાક વિચારો હારા કરો, પોઝિટિવ વિચાર કરવાથી છે ને હંમેશા ફાયદો થાય. તો એક કામ કરો, હું જાઉં છું અને તમે અત્યારે જ નરેશભાઈને બોલાવીને વાત કરી દઉં એટલે ખબર પડે, નકર છે ને ફરી વાર એ આવશે ને તો મને મજા નહીં આવે, એટલે માટે આજના આજ તમે એની સાથે વાત કરો. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, હાલો ને હું કહી દઈ, આવજો પાછા. હા, જોયું આમ છે ને, હું તો બેન ઓળખું તો મેં વ્યવહાર કર્યો, હવે વ્યવહાર કરવો ને એ ગુનો થઈ ગયો. લ્યો, હવે ઓલા ભાઈને કાંઈક દત્ત થાય તી આવે, ઓલા ભાઈને કાંઈક થાય એ આપણને કહે, હવે આ વ્યવહાર કરાવવું કે ન કરાવવું એ ખબર નથી પડતી, પણ વ્યવહાર એ કરાવવું જ પડે ને. જો કોઈ આગળ હાલવાળું નહીં હોય તો એકલો એકબીજાને તો કંઈ ડાયરેક્ટ ઓળખતા ન હોય, તો વચ્ચે હોય તો જ ઓળખાણ થાય ને. હવે શું કરવું છે તું જ કે હાલ. બરોબર, કઈ કોલેજમાં એડમિશન લેવું ને કેતો હતો. કીધું હશે ભાઈ ભાઈ શું હોય
અત્યારે ભાભી અહીંયા વેવાઈને ઘરે કહેતા એમ લે અને એ ત્યાં વેવાણ વેવાણ કઈ પાછા બાજે થોડે પણ કઈ કીધું હોય પણ એ લોકોને કઈ સમજણ હોય ને કે એમાં શું થાય આ બધું સમજવામાં ફેર હોય કહેવાનું કઈ હોય સમજાય કઈક એટલે બધી ડખે ચડે બાયું ને તમને ખબર છે ને વાતોમાં કઈ હોય નહીં અને ઝઘડા વધી જાય હવે ભૂપતભાઈ આવ્યા હતા એટલે કઈક ડખો જેવું ઝઘડા જેવું થયું હોય તો જ આવ્યો હોય ને મને કહેવાય પણ આ છે ને એ મૂળ વાત છે ને તારી ભાભીનો છે 12 કલાકમાં એ લગભગ 12 વાર ફોન કરી દે છે જો કલાકે કલાકે ફોન કરે શું કરીશો શું કર્યું ખાધું પડખું ફરી એનું શાક કર્યું પાણી પીધું હવે મેં એને કેટલી વાર 70 વાર ના પડી મેં તો દીકરીની ઘરે હારે જાય ને એટલે એ દીકરી પારકી જ ગણાય આપણે એને બહુ ફોન ન કર્યા કરે એને એની રીતે જીવવા દે ને બરોબર છે તો એ મને મળી કહેવાય કે તમારે મારે મા દીકરી વિશાળે કંઈ બોલવાનું ને એ નામ તે એમ ને હું તો છું ત્યાં પણ હવે આ વસ્તુ સહન ન થાય આજે ત્યાં ગઈ છે અને પાછી કાલ સાહેબ ત્રીજી વાર સાહેબ દીકરી તો ઘર જ ભંગે ને હવે એમાં હું નાની નાની વાતમાં ત્યાં રગડા મોટા થઈ જાય ને ભૂપતભાઈ ની વાત ઉપર એવું લાગ્યું કે પછી હવે આ કંટ્રોલ બહાર ઉયું રહે ને પછી નો સારું અને આજે ઝઘડા થાય ને હા હા એ આમ ગણો ને એ નાની નાની વાતમાં જ મોટું સ્વરૂપ લે અને હું તો કહું છું ને દીકરીના સંસારમાં હવે તમારે એના મા બાપ છે ને માથું મારવું ન જોઈએ અરે ભાઈ હું તો કાંઈ બોલ કાંઈ એને ફોન મારા કામ સિવાય કોઈ ફોન કરવાનો ન હોય અને એની ઘરે હું જાઉં ને તો એ ખાલી કલાક બે નહીં કે મહિને એક જ વાર હું ઘરે જતો ના એમ જવામાં વાંધો નહીં જવાય પણ બીજી કઈ માથાકૂટ ન કરાય એના એ ભલું ને એનો ઘર ભલું આ બસ એમ એને 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 ભાગી પર છોડી દેવી જોઈએ એને મેં કેટલી વાર કીધું મેં તો તારે દીકરી એટલે હવે પરાય ધન કહેવાય સમજાય મારું આપણે એવો કોઈ અધિકાર નથી એ કે એવું થોડું મેં જન્મ દીધો છે હવે હું દેખરેખ નાખું તો કોણ ના રાખે કોણ રાખે તમારી વાત સાચી બધી દીકરીઓને એની માયર જન્મ આપ્યો હોય તો હારે રહેશ કે નથી અને ન્યા જો તમે સમજી લો કે ન્યા હારે જઈને પાછળથી ઓલું એને કાંઈ પણ માન લો કે આ કદાચ મારા ભાભી સાસુ કહેતા હોય કે ખોટું કહેતા હોય પણ હવે ઓલા લોકો ન ગમતું હોય તો કેમ કેવું જોઈએ કાંઈ ન્યા જઈને અને આપણે તો અને દાખલા અને દાખલા તરીકે એવું કઈ કાજલ ને એવું દુઃખ પડતું હોય તો હું કાજલ આપણને વાત ન કરે તરત વાત કરે ને અત્યારની દીકરી રહેતી હશે અને હવે તો એને ઘેરે જઈને હું તો શું કહું છું એક જો કાયમ એક બે દિવસ ત્રણ દિવસ રાતા હોય ને તો જવાય એને થોડું સારું લાગે અને બહુ એવું હોય તો મહિને એક દિવસ ફોન કરી લેવાય વાત કરી લેવાય વાત પૂરી કાજલ ને આ તો કાજલ ડાય છે એટલે વાંધો ન આવે પણ જો બીજી કોઈ છોકરી હોય ને તો એની આની વાત જે છે એ બધી માની લે ને અને હું કહું સુંદરેશભાઈ હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં હું વચ્ચે રહું છું એટલે મારે એનો ઠપકો ના આવે ને એનું ધ્યાન તમારે રાખવાનું છે મારા ભાભી હું કરે છે હું નથી કરતા એ તમે જોજો પણ એને ભાઈ સાહેબ મહેરબાની કરીને કહેજો એ ઓલાના ઘેરા જઈને ડખા ન કરાવે અથવા કઈ વાત ન કહે ભલે ડખો ન કરાવે વાત ના નહીં હોય પણ એ હુકમ કરવી જોઈએ આપણે પણ એમાં ભૂપતભાઈ ને પણ ભાઈ ઘરની વાત ઘરમાં જ રાખવાની હોય પણ તારે એ તને આવીને હું કામ કેવું જોવે એને પણ હવે હું એ કહું છું હું બે બેને તમે એકબીજાને ઓળખતા નહોતા હું બેન ઓળખતો હતો એટલે મેં તમારો બેનું દીકરા દીકરીનું હક પણ કરાવ્યું હવે મારો કઈ વાત છે હવે એ મને આવીને કે તમે એને સમજાવો તો તો કાજલનો મને કે આવું બધું થઈ ગયું પપ્પા એનું એને મને ફોન નહીં થયો ઓલા તો મને ખબર ન હોય એ બધી વાત થઈ ગઈ ભાઈ હું શું કહું છું આપણે છે ને એક જ વાત તમે મારા ભાભી ને સમજાવી દો એ વાત થાય હું સમજાવી દઉં અને એ જરીક ભૂપતભાઈ ને કેવું જોઈએ આવી નાની નાની વાત માં છે ને આ ભાઈ નો આવી જવાનું એવું તો ઘર હોય ને વાસણ ખખડતા જ હોય મેં કીધું ભાઈ નાની કઈક વાત કીધું હોય તમને હું જે સમજાવું બીજું કઈ હોય નહીં આમાં હું જો ઝઘડા થાય ને એટલે બે ની ગેરસમજ આમ આમાં બે ને ગેરસમજ થઈ હોય તો જ ઝઘડા થાય બે ની ગેરસમજ નું એક ની ગેરસમજ હોય તો ઝઘડા થાય પણ એક ની ગેરસમજ હોય પણ સામે વાળો સમજેલ હોય ને તો કઈ વાત દબાઈ જાય આ તો બે મારા તાર ભાભી એવી અને સામે એમ તો વેવણ હારા છે જો વેવણ કાંઈ બોલેવા નથી પણ વેવાય જરીક છે એ બધું છે કાંઈ હોય પણ આનું આ ઘેરે ઘેરે મામલો પતાવી ગયો અને આ જો આપણું મોટું રૂપ ધારણ કરશે ને તો કાંઈ નું કાંઈ થઈ જાય એટલે મારી તમને એક જ સલાહ મારા ભાભી સમજે હવે એને એમ જ કહેવું જોઈએ કે આપણી એક દીકરી હારે છે અને જે બીજી દીકરી છે ને એને હારે વળાવવાની છે વળાવવાની છે હા એને કાંઈ કોઈ નહીં લઈ જાય હા પછી ગામમાં વાતું થવા મળે ને મન લોક કઈ લોચા થાય તો બસ કેટલું ખરાબ લાગે યાર જે ખબર પડવા મળે બધાને ગામમાં કે બાધવા જાય છે ત્યાં હારે કોઈ ડોળી જાય હારું હાલો તમે હવે હારું વિચારજો નહીં ને વાંધો ને હું વાત કરી લે ને હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તારી માને અક્કલ ક્યારે આવશે એ નથી સમજાતું
ના બાજુ વાગે કાજલ દીદી ના ઘર તઈ અત્યારે માય તો છે ને હવે લેની ઘર ભાંગશે એવું લાગે છે કોણ ઘર ભાંગશે તને ના ડાયું છાવનું કોણે કીધું તો ના કાજલ ની ઘરે ગઈ લવારી તું બંધ રાખજે ને કરી દીકરી નું ઘર ભાંગશે પછી મોટું થઈ જાય વાટકી જેવડું ક્યાંય ની નહીં રે અને આ દીકરી હજી પૌણા ની બાકી છે જરીક તું સમજ મા બાપ ને જોન દીકરીઓ કોઈ લઈ જાય એમ નો લઈ જાય કોઈ એ તમે છે ને તમારું ડાચું બાંધ રાખો ને તર છે ને મારાથી ભૂટી કોઈ નહીં હોય હા અરે સાનો મને તું ન્યાયથી કૂદકો મારે તો આ આવી ને પડી ને તો ટાટિયો ભાંગી જાય તારો ડોહ તને દવાખાને લઈ જવી પડશે અને સેવા મારે કરવી પડશે આ મૂંગી રહે ને મૂંગી પાળીએ ઠકીને આવે એમ કરે છે હારી લખશો હા આવો બાજાર કરે છે ચડી અને અહીંથી પાળીએ જાય અને મરી જાય દીકરી નું ઘર ભંગવા ના જાય તને ડાય કોને કરી દીધે જવાની જિંદગી ની પથારી ફેરવી નાખી આને તો ના ભાઈ રાવ કરવા ગયા હંજવારી કઢિયા માં હું થઈ ગયું કે ગુમસુમ બેઠા છો કઈ નહીં બસ થોડું પાછું દુખતું હતું દબાવી આપો નાના મીના બેન તમે કીધું ને એમ અમારું માથું મટી ગયું સમજી લ્યો તો મને પહેલા કહેવાય ને તો હું જલ્દી બોલી દે તો જલ્દી મટી જાય એમ હવે નેક્સ્ટ ટાઈમ થી હું ધ્યાન રાખીશ મીના બેન એક વાત કહું તમને ખોટું ના લાગે તો ભાભી તમારી વાતનું શું ખોટું લાગે મમ્મી મને કઈક સલાહ આપે ને તમે આપો એ બે મારા માટે સરખું જ છે ને મીરાબેન તમે અહીંયા રહ્યો છો ને એ મને નથી ગમતું એનું કારણ છે કે તમે મારા બેન જ છો ને એ માનીને તમારી સાથે રહીશ પણ કોઈ પણ દીકરી સાસરે વધારે સારી લાગે અને અહીંયા તમે આટલા સારા છો ઘરના બધા કામ કરો છો અને મને જો અત્યારે થોડુંક પાછું દુખતું તો પાણીનો ગ્લાસ ભરીને આવ્યા તો ત્યાં પણ આવી જ રીતે રહેતા હોત તો ભાભી એક વાત કહું સ્ત્રી જાત છે ને લાગણી અને પ્રેમની ભૂખી હોય છે પૈસાની ને જો આ જ પ્રેમ અને આ જ લાગણી જે તમે મને આપો છો એ વસ્તુ સેમ મને ત્યાં મળે તો ત્યાં પણ હું મારો જીવ દેવા તૈયાર છું પણ એવું નથી એ લોકોને મારી કંઈ કિંમત જ નથી બસ એ લોકોને મારી કિંમત થાય ને એટલા માટે જ હું અહીંયા આવતી રહી છું અને ચિંતા ન કરો ભાભી માં થોડા દિવસમાં જતી રહીશ પાછી ના ના અહીંયા રહ્યો આ પણ તમારું જ ઘર છે કાજલ બેટા મમ્મી જય આંટી તમે આવો છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા હા મમ્મી કેવી તારી તબિયત બસ સારી છે થોડુંક માથું દુખતું હતું મીરા બેનાની પહેલા ચા પીવડાવી અને તેર પાણી લઈને આવ્યા છે હા તો કરે જ ને સેવા હા મફતિયા બેઠા છે ઘરમાં કા આખો દિવસ મફતના રોટલા તો તોડવા છે સાસરે જવું નથી અને મારી દીકરીને બિચારીને ચાર ચાર કામ વધી જાય આ એક માણસની રસોઈ એક માણસનું જમવાનું પાછું એના કપડા વાસણ બધું જ તો અને ઘડીક ઘડીક તો તમારા નોકર હોય રજા ઉપર હોય અને તને થોડી કઈ કોઈ હાથ લાંબો કરે એમ છે તારા સાસરીમાં આંટી કઈ ગુસ્સે થઈને આવ્યા છો બહારથી
કેમ આટલા બધા ગુસ્સે થાવ છો મારા ઉપર? કઈ થયું છે? ના ના, મને શું થાય? આ ઘરમાં મારી દીકરી ઉપર જે વર્તન થાય ને એ જોઈને મારું કહ્યું બળે, કારણ કે મારી દીકરી બિચારી બીમાર છે, તેને આરામ કરવાનો પણ સમય ક્યાં છે? આંટી, મેં ભાભીને હમણાં જ પૂછ્યું કે તમને કંઈ પણ તકલીફ હોય તો તમે મને કહી દેજો, પણ એ કંઈ કહેતા જ નથી તો હું શું કરું? ક્યાંથી કે આ ઘરમાં આટલા બધા લોકોનું કામ કરવાનું હોય તો જવાબદારી તો મારી દીકરીના માથે જ છે ને, બાકી બધાને તો શું છે, રામ રાજ્ય અને પ્રજા સુખી. ના આંટી, એવું કાંઈ નથી, એ તમારી ગેરસમજ છે. હું મારાથી જેટલું થાય ને ભાભીને એટલું કામ કરાવું છું, અને હું જ નહીં, મમ્મીથી જેટલું કામ થાય ને એટલું મમ્મી પણ ભાભીને હેલ્પ કરે જ છે. હે, એ તો દેખાય છે. આ જો, ભાભીના રાજમાં નણંદબાને કેટલા લીલા લે છે. અમારી દીકરી એ મારા ઘરે કોઈ કામ નથી કરતી, અને અહીંયા આવીને એનું શરીર તો જો કેવું લેવાઈ ગયું છે. મમ્મી! શું મમ્મી? તો એ શું કરવાની છે? મારું મોઢું જોવા ને, મારી તબિયત પૂછવા ને, તો એ પૂછ ને. હા તો દર વખતે આવું છું ને હું તને દિવસે ને દિવસે છે ને આમ દુબળી પાતળી જોઉં છું ને ત્યારથી મારો જીવ બળે છે. હું તો તને કહું છું થોડા દી મારી હાલચાલ અને તારા ઘરે રહે. આંટી, દીકરીને સાસરે મોકલી હોય ને તો કામ કરવું જ પડે, અમે અમારા સસરાને ત્યાં બધું કરીએ જ છીએ. હા હા, એ તો દેખાય છે ને, છેલ્લા એક વર્ષથી આ બાપના ઘરે પડારાની જેમ પડી છે, બીજા કોઈ કામ ધંધા તો છે નહીં, અને બીજું બધું કામ કોણ કરે? તો મારી દીકરી. આ તો તમને શરમ આવી જોઈએ, મારી દીકરી સાસરીમાં કામ કરે અને તમારે તમારી સાસરીમાં પગ જ નથી મૂકો. આંટી, જ્યાં સુધી પૂરી મેટરની ખબર ના હોય ને ત્યાં સુધી કોઈના ફાટેલામાં ડાંગ ના અડાવે, બરાબર? તમને વાતની ખબર જ નથી તો અમે મને આટલું બધું બોલો છો શું કામ ને? કાજલ, જો આ તારી નણંદનો જીભડો જો, તેની માં તારી સાસુ તો મને શું કે, મારી દીકરીને તો મેં એવા સંસ્કાર આપ્યા છે. આ સંસ્કાર આપ્યા જ હોય ને પછી સાસરું છોડીને પિયરમાં જ બેઠી હોય, કારણ કે ત્યાં આવો જ મોટો જીભડો કાઢીને એની સાસુ અમે બોલતી હશે. હા, કારણ કે મારી સાસુ છે ને એને તમારી જેમ આવડો જીભડો છે તો જવાબ તો દેવો જ પડે ને આંટી. એ જ શીખીને અહીંયા આવી છું ને, હવે તમને જવાબ આપું છું. તમને કઈ પ્રોબ્લેમ છે? મીરાબેન, મારા મમ્મી છે. કાજલ ભાભી, તમને તમારા મમ્મી બોલે છે એ નથી દેખાતું, તમે એમ કેમ નથી બોલતા કે હા જે મીરાબેન કહે છે એ સાચું છે? મીરાબેન, ઘરમાં આપણા મમ્મી જેમ કે મારા સાસુ ને તમારા મમ્મી મને પણ ઘણીવાર ન બોલવાનું બોલી લે છે, તો હું મનમાં લઉં છું, હું ક્યારે સામે વળીને જવાબ દઉં છું? કેમ કે મને ખબર છે હું એનાથી નાની છું, એ મારા માવતર છે, તો મારાથી સામું ન બોલે, અને ગમે એમ તો એ મારા મમ્મી છે, તો મારા મમ્મી તમારા માવતર ઠેકાણે થયા. માવતર ઠેકાણે હોય ને ભાભી તો દીકરીને સારી સલાહ આપવાની હોય, ઉલટાનું દાજ્યા ઉપર ડામ ના દેવાનો. હા, દાજ્યા પર ડામ ના દેવાના, દેવા પડે. આ તમારા જેવા હોય ને એને દેવા પડે. આ તમારી માને તો નરી આંખે ન દેખાતું કે મારી દીકરી આ ઘરમાં જુવાન જોત પડી છે, સાસરીમાં જતી નથી, તો એને વહેલી છે ને સાસરે ધકેલાય. ભાભી, વધારે બોલીશ ને તો તમને ખોટું લાગી જશે, એટલે જવા દો. તમે મારી દીકરી બેસો, એટલે જે દિવસે પસ્તાવો થાય ને ત્યારે મને કહેજો. મને તો મારી દીકરીની ફિકર હોય કે ના હોય, વાત કરે છે આ તારી નણંદ શરમ લાજ વગરની. આ વર્ષથી એનું સાસરું છોડીને અહીંયા બેઠી છે, એની શરમ નથી, અને મારી દીકરીને સલાહ આપવા બેઠી છે. સમજી ગઈ? એટલે છે ને સહન કરવાનું છોડ, અને જે દિવસે તને લાગે ને કે તારે તારા બાપના ઘરે આવવું છે મને કહી દેજે, હું તારો હાથ પકડીને લઈ જઈશ, અને હજુ તને કહું છું ચાલ મારી જોડે. મમ્મી, મારે અત્યારે નથી આવું, તું અત્યારે શાંત થઈ જા અને જા. અને બીજી વાત, આ તારા સસરાને છે ને સમજાવી દેજે, આ તારા મહેશ કાકાને બધી ફરિયાદ કરી હતી, અને તારા પપ્પાને મારી વચ્ચે એટલો મોટો ઝઘડો થયો છે ને કે આખી સોસાયટીએ જોયો છે, એટલે મહેરબાની કરીને છે ને તારા સસરાને કહી દેજે કે મારી વાતમાં તો બિલકુલ વચ્ચે ના પડે. સમજી ગઈ? શું આવડી મોટી વાત થઈ ગઈ અને તે મને વાત પણ ના કરી? મમ્મી, બેટા તને શું વાત કરું, એક તો તું અહીંયાના ટેન્શનમાં હોય એટલે આજે આવીને તને બધી વાત કરી દીધી છે, હવે તું છે ને તારા સસરાને તારી સાસુને સમજાવી દેજે, અને આ મીરાડીને તો છે ઘરમાંથી કાઢ. હા મમ્મી, તું જા અત્યારે, તારો મગજ શાંત રાખ.
હવે હું છે ને મહેશ કાકા સાથે હું પોતે જ વાત કરીશ અને મારા સાસરા સાથે પણ હું પોતે જ વાત કરીશ. તું જા મમ્મી અત્યારે. અને ચિંતા ન કરતી હો, અને કઈ પણ પ્રોબ્લેમ થાય ને મને ફોન કરી દેજે અને આપણા ઘરે આવી જજો. હા મહેશ કાકાને મેં કેવા ધાર્યા હતા, મને દીકરીની જેમમાં ઘરમાં સાચવે છે અને આવડું મોટું મારા ઘરમાં કરી આવ્યા. આજે તો એમની સાથે હું પોતે જ વાત કરીશ. આપડે હારું કરાયું છે, એમાં ક્યાં કઈ લેવા દેવા. પપ્પા આ તમે શું કર્યું? અત્યાર સુધી હું તમારી બહુ ઇજ્જત કરતી હતી, તમને મારા બાપના ઠેકાણા માનતી હતી, પણ નહીં મારા સગા પિતાની જેમ સાચવતી હતી. અને પાછા તો મહેશ કાકાને કહીને મારા પપ્પાના ઘરે મોકલો છો. મારા મમ્મી પપ્પાનો ઝઘડો થઈ ગયો તમારા હિસાબે. તને તારી મમ્મી પપ્પાનો ઝઘડો થયો એ દેખાણું, પણ તારી મમ્મી અહીં આવી અને આ તારી મમ્મી સાથે ઝઘડો કરી ગઈ એ નથી દેખાતો. ઈ મારી માં છે અને હું એની લાડકી દીકરી છું અને મારા મમ્મીએ મને અખેરીમાં રાખી છે અને હા ઈ મારી માં છે. તો મને કામ કરતા જોઈ હોય ને તો એને છે ને આતેડી બળે એટલે બે શબ્દ મારા સાસુને કહી ગયા. તો શું ખોટું કર્યું? એમાં હું આતેડી બાળવાનો સવાલ ક્યાંથી આવ્યો? અને રાજન આવી રીતે તારા સસર સામે ન બોલાય, તને એટલી તો માનશે કે નહીં? અને તને ખબર છે આપણા ઘરમાં કેવા રિવાજ છે બધા? વહુને તો માથે ઢાંક્યા વગર ઘરમાં હલાતું નથી અને આમ જોવાતું નથી. અને તું તને આટલી શૂટ આપી જેટલી એક દીકરીને આપવામાં આવે અને તું આટલું બધું બોલે છો, આટલી શરમ ન આવતી તને? વાહ મમ્મી વાહ, બિચારી મારી માં મને કઈ કઈને થાકી ગઈ કે તારી સાસુ કાકીંડાની જેમ રંગ બદલે છે, તારી સામે ઈ ખાલી સારું થવાનું નાટક કરે છે પણ ઈ સારી નથી. આજે ઈ વસ્તુ તમે સાબિત કરી દીધી. તમારે મારો પક્ષ ખેંચવો જોઈએ, મારા સસરાને બે શબ્દો કેવા જોઈએ. એના બદલામાં તો તમે મને રીત રિવાજ સમજાવો બંધ્યા. ઈ રીત રિવાજ બધા તમારા જમાનામાં હતા, અત્યારની વહુ છે ને કોઈ સાડી એ ના પહેરે છતાંય હું પહેરું છું. હા હવે તો તમે તમારી મમ્મીની બોલી બોલવાના ને, કેમ કે એના ભેણ જ એવા છે કે તમારા મગજમાં ગળી ગયા છે. વાહ મમ્મી વાહ, આજે બે વર્ષ ત્યાં તમારું ઘર સંભાળ્યું, બધી જવાબદારી માથે લઈને પહેરી, અત્યાર સુધી ઢળા કરીને દીધા, ત્યાં સુધી હું તમને સારી લાગી અને આજે જો હું સાચું બોલી તો તમને મારી મમ્મી દેખાડી. યાદ રાખજો મમ્મી, હું બધું સહન કરી પણ મારું મમ્મીનું અપમાન કરશો ને એ મારાથી ક્યારે સહન નહીં થાય. તો તારી મમ્મીને કહી દેજે કે ઝઘડા બાબત કોઈ જે મારા ઘરે ન આવે. અરે દીકરીને ઘરે માં ઉપરાણું લેવા જાય ને એ દીકરીના ઘર ભાંગવાના એંધાણ કહેવાય, એટલી તો તારી માને સમજણ પડે કે નહીં? એટલું કહેવાય તો એટલું સહન કર્યું ને, એટલું એની માં કઈ ગઈ આવી તો બધું સાંભળી લીધું ને દાંતમાં કાઢી નાખ્યું. બીજી હોય ને તો દીકરાને કહે ભાઈ જવા દે, ઘર ભેગી કદર તો આપણે બીજી લઈ આવશું. બસ મમ્મી બસ, તમારે બેઓની મને કઈ કાઢવાની જરૂર નથી. અરે મારા માવતરના ઘરે કઈ નથી ઘટતું. સાચું કહેતી હતી મારી મમ્મી કે આ લોકો એનું એક દિવસ સાસરા પણ એનો રંગ બતાવશે. આજે તમે બે મને રંગ બતાવી દીધો. અને તમે શું કહો છો પપ્પા? કે તારી માને કહે છે કે આ ઘરમાં ઉપરાણો લઈને ન આવે. અરે એની 20 વર્ષની દીકરી કરી અને તમને સોંપી દીધી અને આજે તમે એમ કહો છો કે મારી મમ્મી મારી ફરિયાદ લઈને ન આવે. જે છે ને એ મારી માં મારો ભગવાન છે અને આજ નહીં તો કાલ આ જીવન જ્યાં સુધી મારી માં જીવે છે ત્યાં સુધી મારો ઉપરાણો લેશે ને આ ઘરમાં આવશે. હા તારી એક વાત મને સમજાણી, તારા માવતરને ઘરે કાંઈ નથી ઘટતું મને ખબર છે, પણ એક જ ઘટે છે ઇજ્જત, જે તારા માવતરમાં નથી. દીકરીના ઘરે હાથે ઘરે ભવાડા કરવા જાય ને બસ એટલું ઘટે છે, બીજું તો બધું. બસ પપ્પા બસ, હું તમારાથી નાની છું અને તમે મને ધરત બોલાવડાવો છો. તમે બધા એવા સારા માબાપ છો તો તમારી દીકરી એક વર્ષ ત્યાં શું કરે છે આ ઘરમાં? મૂક્યા પાછી. અરે મારી દીકરીને તો ઓલો દારૂ પીને મારે છે અને તને તને તો તારી સાસુ હથેળીમાં રાખે છે છતાં આવા દિવસો. અરે જેટલું મેં હાશું ને એટલે જ મને આવી રીતના હેરાન કરી, નતર આ શબ્દ નથી બોલાય નહીં. મેં શું કમી રાખી છે તને હાસવામાં? તો તું અત્યારે આવું બધું બોલે છે અને બોલે તો વાંધો નહીં, પણ તને હારાનું કામ બોલે છે એમ કહું છું. એટલે મારા હવરા મારા ઘરમાં દિવાસરી મૂકી આવે તોય મારા સસરાને મારે કાઈ નહીં કહેવાનું. ઈ કરે બધું સાચું, તારી માં અહીંયા આવી દિવાળી મૂકે તો ઈ તારે નહીં જોવાનું. ઈ મારી માં છે ને દીકરી દીધી છે આ ઘરમાં, તો કઈ માં એવી હોય કે દીકરીના ઘરમાં દિવાસરી મૂકે? પપ્પા તમે બેવો હતો એ મા બાપ કે દીકરીને સાસરું મૂકીને અહીંયા લઈ આવ્યા, આખી જિંદગી સાચવા તમારી દીકરીને, પણ હું કહું છું કે હું આ
કેવી બોલ છે હવે તે આ તો જો તો કેટલું બોલે છે તમે કર્યું હું બધું પણ આજે મને ખબર પડી મને એમ હતું કે એની માનો સ્વભાવ આવો છે પણ આ કાજળનો સ્વભાવ સારો છે પણ આજે મને ખબર પડી કે કુવામાં હોય ને એ દવડામાં આવે છેલ્લે છેલ્લે રંગ બતાવ્યો ખરો તમારી લીધે મારે સાંભળવું પડ્યું આજ આપણી દીકરીનું કેવું કઈ ગઈ પણ આપણી દીકરીનું કીધું તો એમાં ક્યાં માથે મેણું છે આપણી દીકરીને તો ઓલો દારૂ પીને મારે છે એટલે હું મારા ઘરમાં રાખું છું અને આપણે આપણે એની દીકરીને હથેળીમાં રાખીએ છીએ છતાં આ બદલો ભાઈ ને ભલે મહેશભાઈ પાસે ગઈ ને ખબર પડે ઈ બહુ મારો નિલેશ કરે ને એ મેન મારા નિલેશ મને ખબર છે મારો દીકરો કેવો છે એની માં ની વાત માને આ બે કોડી ની બે તિથિ આવેલી એની વાત કેમ માને મારો દીકરો તમારે છે ને મહેશ કાકા બહુ સારું થવાની જરાય જરૂર નથી તમે મારા પપ્પાના ઘરે શું કરવા ગયા હતા અરે બેટા હું તારા પપ્પાને ન્યાય સમજાવજો તો કારણ કે તારા હારાવે મને કીધું એટલે હું તારા પપ્પાને ન્યાય ગયો મેં તો બેયનું જો હરખું થઈ જતું હોય તો મને હું વાંધો છે હે મારા હહરાએ તમને એમ કીધું હશે કે હું જઈને એના મા બાપને બે શબ્દ કહીશ ને તો હું આખે થાય એટલે મારા ભાઈ તમે જાઓ જોજો મહેશ કાકા ધ્યાન રાખજો મારા મા બાપને કાંઈ પણ કીધું છે ને તમે તો હવે હું સારા ઓટ નહીં રાખું અરે એટલે તો આખી જિંદગી વાંડા રહી ગયા છો નકર તો કેક સતપણ ન થઈ ગયું હોય આ તારી મારી કરવામાં જ અરે મેં તો ખાલી જઈને સમજાવ્યા છે મેં કહેને કે કાળા ધોળા કીધા છે એ કીધું મને મારા મમ્મીએ તમે કાળા ધોળા કીધા કે નહીં હું તમને પહેલી છેલ્લી વાર કહું છું કે મારા ઘરમાં આજ પછી દખલંદાજી ન કરતા તમે પારકા ઘરના ધણી છો તો તમે ને તમારી માં બે પારકા ઘરના જ રહ્યો તને દીકરા ખબર ન હોય મેં તમારા બેનું વ્યવહાર કરાવ્યું છે ને એટલે આ બધી રામાયણ આવે મારી ઉપર એક તો મારે એમાં કઈ લઈ લેવાનું હતું મેં તો તમારા બેનું વ્યવહાર કરાવ્યું હતું તો હવે તારા હા હરાવીને મને કે તો મેં તારા પપ્પાને કીધું વાહ તમે વ્યવહાર ભી કરાવ્યું અને પાછા દિવાળી તમે મૂકો છો અરે આટલું જ બધું તમારાથી બધાયના હક પણ થઈ જતો હોય આખા ગામમાં તો તમે કામ આંડા રહી ગયા તમારું કે કરી લ્યો પહેલા પછી બીજાને કરો જો આખા ગામના કેમ કાઢો છો આપણે લગ્નમાં નથી જવાનું મને તો કઈ ખબર નથી કેમ અરે એની માં વારે વારે આવી અને એની સડાવી જાય છે અને પછી ને ઘરમાં ઝઘડા થશે તાર પપ્પા એ જઈને મહેશ મામા ને કીધું આ બધા હગાઈ કરાવી કે નહીં એને તો એમને જઈને કીધું ને ત્યાં જઈને એને નરેશભાઈ ને કીધું કાજલ ના પપ્પા ને તો એને મમ્મી સાંભળી ગઈ લીધું ઊંધું અને ઘરમાં કઈ બાંધી 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 ને અરે કાજલ ને કેવડાય કાજલ ને ઘર ઊંસું લીધું મારી સામે જેમ હાવે એમ બોલી તારા પપ્પા ને તો અધિકાર ક્યાં છે તું મારા ઘરમાં છો આખી જિંદગી રહે તો એને આ શબ્દ બોલવાની જરૂર શું છે મેઈન પ્રશ્ન જ એ છે કે એમને આપણા ઘરથી કઈ લેવા દેવા હોવું જ નથી અને મમ્મી સાચું કહું કાજલ ભાભીનો છે ને વાંક નથી એના મમ્મી એને ચડાવ્યા કરે તો એ શું કરે
પણ એનાથી આટલું બધું બોલાય કે મારા પપ્પાની આમ આટલું બધું બોલી મમ્મી અત્યારે કહો છો તમે બીજું તો કઈ નહીં પાછી મને હું કે ખબર તમે જે થાય કરી લેજો મારી માં છે મારી માં કે એમ જ હું કરી અને નિલેશ કહે છે તો જ બાકી આ ધંધા બધું હું કહું એમ જ થાય એમ થોડું ચાલે એનું થોડું હાલે અને એની મમ્મી વાડે ગળે આવે ને તો ઘસકાવી જાય ને બોલી જાય ને આને તને જેમ પણ બોલી કે અને તમને બે ત્રણ શબ્દ બોલતે કઈ બાકી જ નથી હું કેવું હું કેવું મારે તને મેં તો હું નિલેશ ને વાત કરો ને પપ્પા મને એમ કે તારો દીકરો કઈ તારું નહીં માને તો બેટા જો તું છે ને આ તાર પપ્પાએ કીધું ને એનું વેમ રાખજે તારી રીતે તું કાજલ ને સમજાવી દેજે પણ એને સમજાવી પણ પપ્પા ને આમ મોટું થોડું બોલાય અને એની મમ્મી ને આવું કહેવાય જ ને બેન ને વિશે એને ખબર છે બેન ને કેવું છે ઘર માં જેમ ભાઈ બોલી જાય વર્ષ દિવસ આયા છે તેમ છે ભાઈ વળતો જવાબ દેતા મને આવડે છે પણ એમાં ને મારા માં એટલો તો ફેર છે કે હું વળીને બોલવા નથી માંગતી એટલે મેં ચૂપચાપ જવા દીધું તું ચિંતા ન કર તું ભાભી સાથે એક વાર વાત કર અને સમજાવજે કે તારા માં તારા મમ્મી પપ્પા ને સામે નહીં બોલવાનું નકર હારા વાર નહીં રહે હું ઘરની બહાર કાઢી મૂકી તો જ સીધી હાલશે બરાબર એની માનો ઝીપડો તો બહુ મોટો છે જેમ તેમ બોલે છે ઘરે આવીને તું એને સમજાવી દેજે કે અહીં આપણા ઘરે કામ વગર નહીં આવવાનું નગર છે ને એવું લાગે ને તો આપણે આ ઘર મૂકી ને આગા ઘરે ધારે ને આપણે હું કામ જવું જોઈએ આગા ઘરે આપણે આપણું ઘર મૂકી દેવાનું તમે એવી ક્યાં વાત કરો છો એની માને આવવાની બંધ કરાવી દેવાની તમે આવ્યા છો કોઈ દી મારા સસરા ને ઘરે આવું બોલવા મારે આટલા દુઃખ છે આટલી તકલીફો તોય તમે લોકો કોઈ દિવસ ત્યાં નથી કે હા બેટા તારું ઘર આ રીતે હાલે ઈ જ અમારે જોવાનું બસ મમ્મી હું એ જ કહેવા માંગુ છું તો એની માને સમજ નથી પડતી કે દીકરીના સાસરી માં જઈને આવું ના બોલે છોડો હવે એ બધું થઈ જશે તું એકવાર વાત કરી જો શું કહે છે પછી આગળ આપણે ફેસલો કરી લેશું વાંધો નહીં હા દીકરો તો મારું બધું સાંભળવા જેવો છે હું કહે ને એટલું જ કરશે પણ આ હાલ ખબર ને આટલું બધું કેમ બોલે છે હોય થી મારી હા હું નથી બોલ અને હવે તો એના હાર હામે જેમ આવે એમ બોલે છે અડાણમાં કાપતો કાળો છે જ તે માઠાકૂટ છે તારી શું માઠાકૂટ છે આ ઘરમાં કેટલી બબાલ આલે છે તારા નામની હોળી હું વળગાવી છે તે પણ મેં શું કર્યું હું મેં શું કર્યું પપ્પાને અરે જેમ ફાયમ બોલે છો વાહ બસ ચાલો થઈ ગયા તમારા મમ્મી ને પપ્પા આટલા વર્ષ થયા હું કાઈ નથી બોલતી તો સારું હતું અને એક સાચી વાત કરી ત્યાં તો તમને તમારા મમ્મી અને પપ્પાએ ચાવી ચડાવી દીધી આટલી જ વાર લાગી ચાવી ચડાવવાનો સવાલ જ નથી ને તારી માં આવે છે ને તારી માથાકૂટ વધે છે જ્યારે હોય ત્યારે તારી મમ્મી આવે કઈક ને કઈક માથાકૂટ કરીને જાય છે નિલેશ મારી માં છે ને એ તોછડાઈ શબ્દ બોલવામાં ધ્યાન રાખો મારી મમ્મી તમારી સાસુ પણ થાય છે મારી સાસુ થાય છે પણ એના આવા આપણા ઘરમાં આવીને આવો વહીવટ કરવાની જરૂર શું છે નિલેશ એ મારી માં છે અને એ મારું ઉપરાણું ન ખેંચે તો કોણ ખેંચે ઉપરાણું ખેંચવાની વાત અલગ છે પણ તો એ આવીને ઘરમાં બેનને ઘસકાઈ જાય છે જેમ ફાયમ બોલે છે એમ એને કેમ બોલાય નથી વાહ મારા મમ્મી બોલે તો તમને એમ થયું કે મારા સાસુ બોલે તમે તમારી બેનને બે શબ્દ ન કીધા હું બેઠી હતી મારી સગી આંખે જોયું ને મારા કાનેથી સાંભળ્યું મીરાબેને મમ્મી સામે ન બોલવાના શબ્દ બોલ્યા અને મીરાબેન ગમે એમ તોય નાના છે મારા મમ્મી કરતા પણ અતાલ લગીન તારા વર્તનમાં કોઈ દી નહોતું આ બે ત્રણ દિવસથી આવું કેમ વર્તન કરે છે તું વાહ તમે મને મને મનમાં આવે એમ કહી દો મમ્મી પપ્પા મને મનમાં આવે એવું કહી દી મારા મમ્મી પપ્પાના ઘરમાં તમે દિવાસરી મૂકી આવો અને હું બધું સહન કરી લઉં જો નિલેશ હું તમને પહેલી છેલ્લી વાર કહું છું મારાથી બધું સહન થશે સાચું તો છે ને સગા બાપ ને કહેવાય ને સાચી વાત છે ને એ જ મેં મમ્મી પપ્પાને કરી છે અને મારા મમ્મી પપ્પા સાધુ કોઈ જશે ને એ મારાથી સહન નહીં થાય પણ તને કાંઈ મા બાપે મમ્મી પપ્પાએ તને કોઈ પણ ખામી રાખી છે અને એ બધું તો છોડ મેં તને કોઈ દિવસ ખામી રાખી છે તો આટલી બધી માથાકૂટ કરવાની જરૂર છે ઘરમાં તારે પણ એમાં તમે અને મમ્મી પપ્પાને બધાય મારી ઉપર શું ઉપકાર કરો છો હું આ ઘરની વહુ છું મારો કાયદેસરનો હક છે તો એ જ રીતે રહો ને આવી રીતે રહેવું હોય ને તો તું ઘરની બહાર નીકળી જજે નિલેશ શું કીધું તમે મારી હામું ઊંચા અવાજથી વાત ન કરીશ નકર નીકળ ઘરની બહાર નીકળ તું નિલેશ નીકળ તને એક વખત કીધું ને ઘરની બહાર નીકળ ખબર જ નથી પડતી
કેટલા દિવસથી છે ને ઓનલાઈન શોપિંગ જ નથી કરી. મમ્મી શું થયું દીકરા, શું થયું? મને નહીં લેશે, થપ્પર મારીને ઘરની બહાર કાઢી મૂકી. હું તો તને કહેતી હતી કે ચાલ મારા ઘરે, ચાલ મારા ઘરે, પણ તારે તો ત્યારે આવું નતું. હા, મારા સાસુ બહુ સારા છે, મારા નણંદ બહુ સારા છે, અને નીલેશ, નીલેશ તો મારું બધું કયું માને છે. જોયું ને, જોયું ને આજે એ લોકોએ એ લોકોનો રંગ બતાવ્યો ને. સાચું કહું ને તો મને નીલેશ અને એ પરિવારમાંથી આવી આશા નહોતી. મેં એને મારા સાસુ સસરા ક્યારે નહીં મારા મા બાપ સમજીને સેવા કરી હતી, મારી દીકરીને રડાવે ને એને તો હું બિલકુલ નહીં છોડું, સમજી? રડીશ બેટા, રડીશ. આ તારા મા બાપ નું ઘર છે, હવે નીલેશ કુમાર આવે, એમના મા બાપ આવે, કે પછી પેલી તારી નણંદ નકચડી એ કોઈ પણ આવે ને, તને એ ઘરમાં હું જવા જ નહીં દઉં. મને તો એ ઘર પહેલેથી નહોતું ગમતું, પણ આ તારા બાપા અને તારો મહેશ કાકો, બહુ સારું ઘર છે, બહુ સારું ઘર છે કરી મારી કુળ જેવી દીકરીને ત્યાં વળાવી દીધી. હું તો પહેલે દિવસે આવી ત્યારે જ મેં તને કીધું હતું ને, બેટા ઘરના કામ કરાવી કરાવીને તને કામવાળી બનાવી દેશે, પણ તું તું માનતી નહોતી મારી વાત. મને એમ હતું કે એ લોકોને હું સારી રીતે સાચવીશ ને મમ્મી, તો મારું માની ઘરમાં સારું રહેશે, અને એ લોકોને ક્યારેક તો એમ થશે ને કે આ મારી વહુ નથી પણ મારી દીકરી છે, પણ એ લોકોએ ક્યારે મને દીકરી ન સમજે. ના રડીશ દીકરા, ના રડીશો, રડવાનું બંધ કરી દે. હવે છે ને તું તારા મા બાપના ઘરે આવી ગઈ છે, તારે કોઈ જાતની ફિકર ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠી છું ને, હું બેઠી છું ને, આ તારું બધું સંભાળી લઈશ, તું ચિંતા બિલકુલ ના કરીશ. મને મમ્મી તો મને પ્રોમિસ આપ, હું નીલેશ વગર નહીં રહી શકું, નહીં જીવી શકું. તું એને સમજાવીશ અને તું એને કહીશ કે મને અહીંયાથી લઈ જાય, તું મારા સાસુના ઘરે જાય. બેટા આવી જગ્યાએ સમજાવવા શું કામ જવું, ચિંતા નહીં કરો. હું છે ને બેઠી છું ને, તારા સાસરીવાળા સામેથી આવશે અને તારી માફી માંગશે, બરાબર? ના, તને તારી દીકરી વાલી છે ને, તો તારે જવું તો પડશે, નહીં તો હું છે ને મારો જીવ આપી દઈશ. નહીં નહીં બેટા, એવું નહીં બોલવાનું, હું એવું નહીં બોલવાનું. જા, તું શાંતિથી આરામ કર, બે ચાર દિવસ જવા દે, પછી આપણે શાંતિથી બધી વાત કરીશું. હોને ના, તારે આજે જવું પડશે ત્યાં, પેલા પ્રોમિસ કર તો જ પાણી પી અને તો જ અહીંયાથી ઊભી થઈશ. સારું સારું, હું આજે તારી સાસરીમાં જઈશ, તારા સાસુ સસરાને વાત કરીશ અને નીલેશ કુમારને પણ સમજાવીશ. હા બેટા, હા, પણ રડવાનું બંધ કરી દે બેટા, રડવાનું બિલકુલ ન હોય, મારો ડાયો દીકરો છે. જા, હા, અંદર જઈને આરામ કરજે. જાઓ, તમે મારી દીકરીને રડાવી, ફૂલ જેવી દીકરીને, એના આંખમાંથી મેં ક્યારેય આંસુ નથી આવવા દીધા, અને નીલેશ કુમાર તમે મારી દીકરીને થપ્પડ માર્યો. હવે જો, હવે તમને નહીં છોડું, તમારા ઘરે જો મહાભારત ન કરું ને તો મારું નામ નહીં. નીલેશે જે કર્યું ને એ બરાબર જ કર્યું, થોડા દી રહે ને એટલે સીધી થઈ જશે. જઈને એની માને હાંધા કરશે ને, એની માને તને ખબર છે ને કે મીટર નથી બોલવામાં, હું બોલવું એ પછી વાત છે. તમારે અરે હજી હાથ જ ઉપાડ્યો છે, જો કે એમ ન કરે ને તો પછી ખોટા લેવા પડે. હા તો પછી છે ને મારાથી ગુંડી કોઈ નહીં હોય, જેલના સળિયા ગણવા તૈયાર રહેજો. આ તમે હું બોલો છો, તમને કઈ ભાન છે? ના, ભાન તો બધું તમને લોકોને જ આપ્યું છે ને. કેમ મારી દીકરી ઉપર હાથ ઉગાડો છો, મારી દીકરીને ઘરની બહાર કઢાવો છો, ત્યારે તમને અક્કલ નથી આવતી, ત્યારે તમને ભાન નથી હોતું? હા મને ખબર છે તમારાથી ભૂંડું કોઈ ન હોય, કારણ કે કઈમાં એવું હોય કે વારંવાર દીકરીને ઘરે જઈને બાધણા કરાવતી હોય. મમ્મી તમે શાંતિથી બેસો, વાત કરો, વાત કરીને. મારે કોઈ વાત નથી કરવી તમારા લોકો સાથે, 100 વાતની એક વાત
મારી દીકરીની માફી નહીં માંગો ને તો તમને લોકોને જેલના સળિયા ગણાવતા કોઈ નહીં રોકી શકે, સમજી ગયા? માફી અમારે નથી માંગવાની, માફી એને માંગવાની છે ને હારામે બોલી છે. અમારામાં એ રિવાજ નથી કે વહુ હાવ હારામે જેમ હાવે બોલે. અચ્છા, તો તમારામાં એ રિવાજ છે કે વહુને તમે મારી શકો, જુડી શકો, ઘરેલુ હિંસા યાદ છે? એનો ધણી એને કઈ પણ કરી શકે, અમે નથી મારી એને. અચ્છા, એટલે શું એના બાકી જાગી છે? તમે બોલવામાં વ્યવહાર ધ્યાન રાખો. અચ્છા, બોલવાનું ભાન મને નથી, તમારે લોકોને હાથ ઉપાડવાનું ભાન સારું રહે છે. કેમ, દીકરાને આ સંસ્કાર આપ્યા છે કે પારકી છોકરીને ઘરે પરણીને લાવો અને એની ઉપર થાય એટલો અત્યાચાર કરો? અરે પારકી છોકરીને જ ઘરે પરણીને લાવવાની હોય, પણ પાછળ એની માં છે ને સાસરાના ઘરે નથી દેતી તારી જેમ લવાડ કરવા. અને એ કેટલું બોલતી હતી એટલે મારે મારો ઉપાડ્યો. હું હમણાં પોલીસને ફોન કરું છું અને તમારા વિરુદ્ધ ફરિયાદ કરું છું. અરે મેવન, નહીં નહીં, તમે ફોન નહીં કરો, જે હોય એ બધી વાત ઘરે જ પતાવી દો, પોલીસને હું કમાવા નાખો છો વેવાન. અચ્છા, એટલે હવે ખબર પડી કે પોલીસ સ્ટેશન ફોન કરીશ, તમારી આબરૂ જશે, તમને ત્રણેયને જેલના સળિયા ગણવા પડશે, હવે ખબર પડે છે ને? નહીં નહીં, અમે જો જે વાત હોય આપણે ઘરે, અમે તમારા ઘરે આવીને અમે સુલઝાવી દઈશું, આપણે કોઈ પોલીસ નથી બોલાવવા. તમે કઈ બોલો ને, હું કરવાને આ મૂંગા છો કાક બોલો. જ્યાં સુધી મારી દીકરીની માફી તમારો દીકરો નહીં માંગે ને ત્યાં સુધી આ વાતનો નિવેડો નહીં આવે. હા, કઈ નહીં નિલેશ, તું જાજે કાજલને મનાવી અને માફી માંગીને લઈ આવજે આપણે. હા હા બેટા, હા તમે કહો છો ને એટલે હું જઈશ અને કાજલને પાસે માફી પણ માંગીશ ને બધી વાત પણ કરીશ કે એની મમ્મી અહીંયા આવીને શું કર્યું હતું. મારી દીકરીને તમે શું કહેવાના? મારી દીકરીને તમારા લોકોની હકીકત હું જણાવીશ, સમજી ગયા? ભૂલ થઈ ગઈ મારી કે તમારા જેવા ખરાબ કુટુંબમાં મેં મારી દીકરી આપી. હા ભાઈ, તો તો કેવી છે, હે ભગવાન, કેવું બોલી ગઈ. જે હોય એ લાવા દે અને તું જા પાછળ, નકર છે ને આ બધું પોલીસ કેસ કરશે ને તો નહીં થવાય. નહીં થશે, ક્યાંય નહીં નહીં, આ બધું વેસાઈ જાય, આપણે હું કરશું. કાંઈ નહીં થાય મમ્મી, ચિંતા ન કરો, હું જાઉં છું. હા જા બેટા, જા જલ્દી. હે ભગવાન, તો કેવી બાઈ છે, આવી માઉ દીકરીના ઘર ભંગાવે છે, ડાકણ જેવી માં કહેવાય. અને આપડા તો એને સામે લાસાર એટલે કઈ બોલી ન હોય કે શું કરવું. નગર અત્યારે તો ખબર છે ને કે વો ઉપર અત્યાચારનો કેસ એટલે એમાં કાંઈ વાર ન લાગે. હા, પણ પોલીસ વાળાને એમાં જાણ કરવી જોઈએ કે કોનો વાક છે ને કોનો નહીં. એ છે ને બાઈ ઉપર જ વધારે હાલે, ખબર જ હોય, લગભગ તો બાઈનો વાક ઓછો હોય. હવે ઈ બાઈનો વાક ઓછો નહીં, વધારે હોય એટલે જ દબાવે છે બધાને. કાંઈ નહીં, હવે નિલેશ ગયો છે ને એકદમ એમ કેમ આવે તો સારું. મગર એ બાય તો છે ને જેની આબરૂ હોય ને એની આબરૂ કાઢવા માટે આવા લોકો હોય. કાજલ દીકરા, શું થયું મમ્મી? મને એવી ને બધા બેટા, હું તો મનાવા જ ગઈ હતી, પણ આ તારા સાસરી વાળા એકના બે ન થયા. મેં કેટલા હાથ જોડ્યા, કેટલા પગ પડ્યા, મેં માફી માંગી કે મારી દીકરીથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો, પણ એ લોકો એકના બે થવા રાજી ન થયા. બેટા, સાચું કહું ને તો હું તો તને કહું છું, તું છૂટાછેડા લઈ લે, તું આટલી દેખાવડી છે, તને તો જોઈએ ને એવા મુહૂર્ત ત્યાં મળશે. સાચું કહું છું, તને ખબર છે તારા સાસુ શું કહેતા હતા, તમારી દીકરી તો અભાગણી છે અભાગણી, અમે જે દિવસથી એને ઘરમાં લઈને આવ્યા ને એ દિવસથી અમારા તો ભાગ્ય ફૂટી ગયા. અને તારા સસરા એ તો આવડો મોટો જીભડો કરીને બોલ્યા છે, મારાથી તો બિલકુલ ન સંભળાયું. બેટા, હું શું કહું તને, મેં તો કીધું એમને કે તમે કહેતા હોય ને તો તમારા પગે પડી જાઓ, તમારા માં તમારા પગે પડીને મારું નાક રગડું, પણ મારી દીકરી સાથે આવો અત્યાચાર ના કરશો. પણ તારા સાસુ અને સસરા અને ઉપરથી નિલેશ કુમાર પણ, મને તો કુમાર કહેવાનું મન નથી થતું. એ શું બોલ્યા? એ કે તમારી દીકરી આ ભાવમાં તો નહીં, ક્યારેય બીજા ભાવમાં પણ મારા ઘરમાં નહીં આવે. હવે તો હું એને છૂટાછેડા આપીને જ રહીશ, અને હું તને કહું છું તું છૂટાછેડા લઈને જ રહેજે. મમ્મી,
રડવાનું બંધ કરી દે ને, આ રડી રડી ને તું અડધી થઈ જઈશ. એના કરતા મસ્ત મજાનું ખા પી અને જલસા કર. પિક્ચર આવ્યા છે નવા નવા, એ જોવા જા. ટેન્શન શું લે છે? મેં તો કહી દીધું કે મારી દીકરી કઈ વધારાની નથી. હા, હું છૂટા છેડા અપાવીને જ રહીશ અને તારે છૂટા છેડા આપવાના જ છે, સમજી ગઈ ને? ના મમ્મી, છૂટા છેડા નથી આપવા. હા બેટા, એ તો તને ધીરે ધીરે ખબર પડી જશે, સમજી ગઈ ને? તું ટેન્શન નહીં લે. હા, તને હજુ સમજાશે. એ લોકોના ફોન નહીં આવે, તું દુઃખી થઈશ, તું આમ ને આમ દુઃખમાં ને દુઃખમાં દિવસ કાઢીશ ને ત્યારે તને સમજાશે કે તારી માં સાચી હતી અને તું ખોટી હતી, સમજી ગઈ? એટલે છે ને, મહેરબાની કરીને એ છૂટાછેડા આપે ને તો બસ, છૂટાછેડા લઈ લે. અને મેં છે ને તારા માટે બીજું ઠેકાણું ગોતી જ રાખ્યું છે, ત્યાં લગ્ન કરી જ નાખ. કારણ કે બેટાજીના પગ પડવા તારી માં તૈયાર થઈ ગઈ હોય, એ લોકો માનવા તૈયાર નહોતા. તું વિચાર તો કર કેવા લોકો હશે. મારા માટે તારે એ લોકોના પગ પકડવા પડ્યા. તો બેટા, તું વિચાર કર, તારી માં આખા ગામમાં નાખું છું કરીને જીવી છે, અને આજે આજે જો આ કેવા દિવસ આવી ગયા. મારે હા દીકરીની માં છું એટલે થોડું નમવું પડે, પણ આવા લોકોના પગે તો બિલકુલ ના નમું, તને ખબર છે ને? તો હું નમી ભૂલ પીટે નમવાનો પ્રયત્ન કર્યો, પણ એ લોકો એ મારી નમ સ્વીકારી જ નહીં. વિચાર તો કર. સારું બેટા, તું ચિંતા ના કરીશ, બધું સારું થઈ જશે. હા, ચિંતા બિલકુલ ના કરીશ. જો હું અંદર જાઉં છું, તારા માટે સરસ મજાનો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવું છું, તું પી, શાંત થા, અને પછી તારી ફ્રેન્ડોને ફોન કરી અને જા માર્કેટમાં ફરવા. હો, હું આવી. મેં જે વિચાર્યું છે ને એ થઈ જાય, ના લાયકના હાથમાંથી મારી દીકરી છૂટી જાય, અને બસ મારી દીકરીના મેં જે વિચાર્યા છે ને ત્યાં એનઆરઆઈ સાથે લગ્ન કરાવી દો. ભગવાન, કઈ નથી સમજાતું, અચાનક આ બધું શું થઈ ગયું? આટલો આટલો થઈ ગયા છતાંય મને એ લોકો ઉપર હજી વિશ્વાસ છે કે એવું વર્તન ના કરે. પણ મારી માએ એના પગે પડી ગયા તો એ ન માન્યું. ના, મારે નથી આવું સોનલ, તું જઈ આવ. ના, મારું મૂડ નથી. અરે કાજલ, ઊભી તો થા. હાલ્યો, થઈ ગઈ ઊભી. શું કામ છે તમારે? કાજલ, હું તારી પાસે માફી માંગવા આવ્યો છું ને, તને ઘરે લઈ જવા માટે આવ્યો છું. માફી? તમે માંગવા આવ્યા છો? મારી મમ્મી જ્યારે તમારા લોકોના ઘરે આવી હતી, મારા માટે તમારા લોકોના હાથ પગ જોડતી હતી, ત્યારે તમને લોકોને એમ ન થયું કે હવે અમારે માફ કરી દેવું જોઈએ? આમાં કાજલનો કાંઈ જ વાંક નથી, એને પાછી લઈ આવવી જોઈએ. તમે આટલા માટે મારી સાથે લગ્ન કર્યા હતા, મારી જિંદગી બગાડી નાખી તમે, અને હવે અત્યારે માફી માંગવા આવો છો? તારા મમ્મીએ મારા ઘરે પગે લાગ્યા. હા, એવું તારી મમ્મીએ કીધું? હા. અરે હું તારી પાસે એને જ કીધું કે માફી માંગવા આવો તો જ હું મારી દીકરીને મોકલીશ, એટલે હું તમને માફી પણ માંગવા આવ્યો છું ને, તને જે મારી છે એની માટે હું સોરી પણ કહેવા આવ્યો છું. મને જરાય નથી લાગતું કે તમે સાચું બોલો છો. મારી મમ્મી બોલે છે ને એ સાચું છે, એને મને સાવ સાચું કીધું છે કે હવે તમારે છૂટા છેડા જોઈએ છે, એટલે તમે અત્યારે અહીંયા નાટક કરવા આવ્યા છો મારી પાસે. પણ કાન ખોલીને સાંભળી લેજો, હું આખી જિંદગી મારા મમ્મીના ઘરે બેસીશ અને તમને પણ છૂટા છેડા નહીં આપું. અરે ના કાજલ, એવું કાંઈ જ નથી, આ તારા મમ્મીએ તને કાન ભંભેરા છે, બાકી એવું કાંઈ જ નથી. હું તો આપણા બેનો સંસાર સારી રીતે ચાલે ને એટલે હું તારી પાસે માફી માંગવા આવ્યો છું, અને મમ્મી પપ્પાએ કીધું કે જા અને માફી માંગ. બસ બસ કાજલ, માફી, શાંતિ. ભાઈ, તું બોલે છે એનું કોઈ મિનિંગ જ નથી. ભાભીનું માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે. હવે કદાચ આપણે ભાભીને ગમે તેમ કહીશું ને, ભાભીને મગજમાં નહીં બેસે. ભાભી, હરેક વ્યક્તિથી ભૂલ થાય છે, પણ હરેક વ્યક્તિને માફી આપવાનો પણ એક મોકો હોવો જોઈએ ને. તમે તો કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી, બસ તમને તો તમારા મમ્મી જ સાચા લાગે છે. મીરાબેન, એ મારી માં છે, મારી જનેતા છે, અને શું કામ મારા મોઢે ખોટું બોલે? આવ્યા તને તમારા ઘરે મારા માટે,
પગે પડ્યા ને કરગરિયા ને મારા માટે, અને તમે લોકોએ શું કર્યું? મારી માનું અપમાન, અને હવે અત્યારે ભાઈ બહેન આવી ગયા છો મારી સામે. તમને બેને શું થાય છે? બે ચાર શબ્દ મીઠા બોલશો તો તમારા ભાઈને હું છૂટાછેડા આપી દઈશ. આ જન્મમાં તો તમારા ભાઈને ક્યારેય છૂટાછેડા નહીં જ મળે. બસ કાજલ ભાભી, કોકનો બોલવાનો વારો તો આવવા દો. તો કોઈક સામેવાળું માણસ તમારી સામે બોલે ને, તમારા મમ્મી સાચા છે એમ ને? હા, તમારે નથી આપવા છૂટાછેડા? ના, કઈ વાંધો નહીં. મને ખબર જ હતી કે કાજલ ભાભી મારી વાતને ક્યારેય નહીં માને, અને તમારા મમ્મીની ચાલાકી છે ને હું બહુ સારી રીતે સમજું છું. મીરાબેન, મારા મમ્મી સામે જોયું આ પ્રૂફ બહુ છે ભાભી, કે બીજો વિડિયો ખોલીને બતાવું? એટલે મારા મમ્મીએ ત્યાં આવીને ઝઘડો કર્યો. હા, અને એમે કીધું મને પપ્પાને ને મમ્મીને જેલના સળિયા ગણાવીશ. શું? હા, અને મારા મમ્મી મને આવીને આમ કીધું. ખરેખર મને વિશ્વાસ નથી આવતો કે મારી જ માં છે. મમ્મી, મમ્મી અહીંયા આવ, મારે તારું કામ છે. હા બેટા, આવી જલ્દી આવ મમ્મી. બીજું શું કીધું મારી મમ્મી? તમે એમને કેમ છો આંટી? તમે બંને અહીંયા શું કરો છો? તમે જેમ કીધું તેમ માફી માંગવા આવ્યો હતો, પણ અહીંયા તો કઈ અલગ જ છે. મમ્મી અહીંયા આવ મારી બાજુમાં, મને એક સવાલનો જવાબ દે. મારા માથા ઉપર હાથ રાખ અને મારા સમકા, તું આ લોકોના ઘરે જઈને પગે પડી હતી કે ઝઘડો કર્યો હતો? મમ્મી મને મારા સવાલનો જવાબ દે. આંટી ખોટું બોલી દો ને, કદાચ ખોટા સમ ખાવાથી ઘર તૂટી જાય અને તમારું પ્લાનિંગ ફેલ ન જાય. ના બેટા, મેં તારી સાસરીમાં જઈને કોઈ માફી નથી માંગી. તારા સાસુ, તારા સસરા અને નિલેશકુમાર ત્રણેયને ધમકી આપીને આવી હતી કે જો મારી દીકરીનું ઘર બરબાદ કરશો ને તો હું તમને લોકોને નહીં છોડું, તમને લોકોને જેલના સળિયા ગણાવીશ. માં, સાચું કહું તને, મને આ દુનિયા કે એક સાઈડ અને તું એક સાઈડ, તારે એક શબ્દ ઉપર છે ને હું દવા પીને મરી જવા તૈયાર છું, અને તારી એક એક નાનકડી વાતનો મેં અત્યાર સુધી વિશ્વાસ કર્યો છે. અને માં ખબર છે કોને કહેવાય? એક માં એના સંતાન માટે પોતાનો આખી જિંદગીનો ત્યાગ કરી દે પણ એને ખુશી આપે, અને તે શું કર્યું માં? મારા જ પરિવારમાં જઈ, મારા સાસરામાં જઈ અને મારું જ ઘર ભંગાવવાની કોશિશ કરી. શું કામ? આંટી શું કામ? મને સવાલનો જવાબ દે. કાજલ ભાભી એ શું બોલશે? માં શું કહેવાય ને, એ કદાચ આંટીને ખબર જ નથી. જો એમને ખબર હોત ને તો પોતાની દીકરીની જિંદગીમાં આવું જ્યારે ક્યારેય ન ઉમેરત. તમે કોની પાસે આશા રાખો છો હજી સાચું બોલવાની? મમ્મી, હું તને છેલ્લી વાર પૂછું છું, મારે છેલ્લી વાર તારો જવાબ જોઈએ છે. પણ હમણાં જ પપ્પાને બોલાવીને કહીને જાઉં છું આ ઘરમાંથી. આજ પછી આ ઘરમાં હું ક્યારે પગ નહીં મૂકું. ના બેટા, મરી ગઈ તારી મોટી દીકરી. ના બેટા, આવું નહીં બોલ. હું તો આ ઘરમાં તારા લગ્ન થયા ને એ મને ગમતું જ નહોતું, કારણ કે મારી મરજી મુજબ નહોતું થયું. પણ બેટા, તું આવું નહીં બોલ, હું તને તને દિલથી પ્રેમ કરું છું. બસ માં, બસ. પ્રેમ શબ્દ મા શબ્દની તને ખબર છે? માં કોને કહેવાય? માની લીધું તને આ પરિવાર નથી ગમતું, પણ મારી ખુશીમાં તારી ખુશી હોવી જોઈએ. અને તે તને ખબર છે મારું મન અહીંયા જ છે, મારે અહીંયા જિંદગી જીવવી છે, છતાંય તે આવડું મોટું કામ કર્યું. આજ પછી તારી દીકરી મરી ગઈ છે, આ ઘરમાં હું ક્યારેય પગ નહીં મૂકું. પપ્પા, પપ્પા. કાજલ ભાભી શાંત થઈ જાઓ, થઈ ગયું એ પતી ગયું છે, અને માણસથી જ ભૂલ થાય, ભગવાનથી ક્યારેય ના થાય. જે હોય તે છે, તો એ તમારી માં જ ને. અને માં કેમ, શું થયું? કઈ નહીં અંકલ, અમે ભાભીને સમજાવવા આવ્યા હતા એટલે ભાભી થોડા. પપ્પા, હું અત્યારે મારા સાસરે જાઉં છું, અને આજ પછી હું પ્રણ લઉં છું કે અહીંયા ગમે એટલું સુખ દુઃખ મને ગમે એ પડશે ને તો હું મારો
જેમ એ જ ઘરમાં આપેસ પણ આ ઘરમાં આજ પછી ક્યારે પગ નહીં મૂકો. અરે એવું શું કામ બોલે છે તું? આ તારું ઘર છે અને હું તારો બાપ છું. પપ્પા મારું આ ઘર હતું, મારા જે ઘરમાં આવી માં હોય ને તો દુનિયાને માં શબ્દથી નફરત થઈ જશે. બસ કાજલ ભાભી, ઉતાવળમાં બોલેલા શબ્દો ક્યારેક ખોટા પણ હોઈ શકે. તમે જીદમાં આવીને ગુસ્સામાં આવીને આ ફેસલો કરો છો. તમને ખબર છે જનેતા શબ્દ શું છે, માં શું કહેવાય? થોડા દિવસ જશે ને એટલે આપોઆપ બધું ઠીક થઈ જશે અને પછી તમને રિયલાઇઝ થશે કે તમે બહુ મોટું અને ખોટું પગલું ભર્યું છે. જવા દો, ભૂલ માણસથી જ થાય છે ને, કદાચ એ જગ્યાએ આપણાથી પણ ભૂલ થઈ છે. આંટીને માફ કરી દો, જે થયું હવે અહીંયા પૂરું કરી દો અને નવેસરથી નવી જિંદગી શરૂ કરો. મને માફ કરી દે, પરિવાર ક્યારે આવી ભૂલ નહીં થાય. આંટી હાથ ન જોડો. માં હાથ જોડવાની જરૂર નથી, પણ હજી પણ કહું છું મારી માફી માંગવાની જરૂર નથી. પણ સાંભળ મારી નણંદના શબ્દ, જે ઘરમાં તું મને જવા નથી દેતી ને માં, આ ઘર મારું સ્વર્ગ છે. બેટા તારી ખુશીમાં જ મારી ખુશી છે, તારે ત્યાં જવું હોય તો જા. મીરા ખબર નથી પડતી એના હિસાબે એને એ સાસરું લોખંડ નું કરી નાખ્યું તું, કટાઈ ગયેલું લોખંડ. બાકી તારું સાસરું તો સોનાનું સાસરું કહેવાય. આંટી મારા સસરામાં ઘણી બધી તકલીફો છે, ઘણા બધા દુઃખ છે, છતાં મારી મા મને એક જ સલાહ આપે છે કે દીકરી પગ ઢાંકીને રહે ને, એ જ સાચી વસ્તુ છે. અને હું તમારી પાસે એવી આશા રાખું છું કે હવે તમે પણ ભાભીને આ જ સલાહ આપશો. મમ્મી એક વાત કહું તને, પપ્પા હમણાં જ બોલ્યા કે મારું સોનાનું સાસરું હતું ને ત્યાં તે લોખંડ કરી નાખ્યું. પણ સાંભળજે મમ્મી, મોંઘું ભલે સોનું હોય પણ વધારે અવાજ તો લોખંડ જ કરે છે. પપ્પા હવે હું જાઉં છું. બેટા તું આમ રડતી રડતી નહીં જા, જે ઘરમાંથી દીકરી રડતી રડતી જાય ને એ ઘર ક્યારે સુખમાં નથી હોતું. તું ખાલી દાંત કાઢી કાઢીને જા, આ ઘર તારા, આ ઘર તારા બાપનું છે. પપ્પા તમે મારા માટે બધું હતા અને આજે છો જ, જેની ભૂલ છે ને એને સજા મળશે. ચાલો મીરાબેન. જોયું, જોઈ લીધું ને પરિણામ તારી ચડામણીનું? કેટલી વાર રાઈટ નાખી નાખીને હું તૂટી ગયો, પણ મારી વાત તો માનવી જ નથી ને. કાંઈ વાંધો નહીં, પણ તને જે આ પસ્તાવાના આંસુ થયા ને એમાં તારી બધી ગેરસમજ ધોવાઈ ગઈ છે. તમે તારે હવે કોઈ દિવસ આવું નહીં કરતી, દીકરીનું ઘર ભંગાવવાની કોશિશ નહીં કરતી. અરે એનું સાસરું તો સોનાનું સાસરું હતું. બસ હવે રેડ ઊભી ઊભી, અને જ્યારે તારા આંસુ સુકાઈ જાય ને ત્યારે અંદર આવજે. ડોશી જરા ઉતાવળ રખાય, આમ ધીમે ધીમે પૂછી પૂછીને કામ કરવાનું હોય. પણ ઉતાવળ કેવી રીતે રાખો? હજી છે ને બધું કામ પડ્યું છે, હજી આમ આમ જો એક નિંભારો એક વાસણ છે વાડામાં એ ઉટકી નાખ ફટાફટ અને કચરા પોતા કરી નાખજે. મને છે ને ભૂખ લાગી છે, મારે થોડું ખાવું છે. પેલા કામ પતાય ફટાફટ ને પછી ખાવાનું કરજે. પણ ખાઈશ નહીં તો કેવી રીતે હાથ પગ હાલે મારા? ખાઈશ નહીં તો કેવી રીતે હાલશે? અને ડોશી આ તારું ખાવા પીવાનું બધું બંધ કરવું પડશે અને તારે આ ઘરમાંથી બહાર નીકળવું પડશે. પણ થોડુંક ખાઈશ તો કામ કરીશ ને, મારા હાથ પગ કેમ હાલે? અને આ તારો દીકરો એ આટલું અમથું કામ હશે ને, ઘર નથી હાલતું મારું, એટલે તારે આ ઘરમાંથી બહાર નીકળવું પડશે. જા. પણ હું તો આખા દિને એક રોટલી ખાઉં છું, હું ક્યાં વધારે કાંઈ ખાઉં છું? એ નડે છે તને? એક ઘરની એક એક રોટલી, એક રોટલી સવારમાં તો કે મને ભૂખ લાગી, બપોરે તો કે મને ભૂખ લાગી, રાતે દેવાબતી ઠાણે તો કે મને ભૂખ લાગી. ભૂખ લાગી પણ તું ક્યાં દેશ ખાવાનું? ભૂખ તો લાગે જ ને. હા તો ખાવાનું આપે, એક રોટલી કીધું ને એક રોટલી જ આપે, પણ પેલા કામ ફટાફટ અહીંયા નિંભર એક વાસણ છે ઉટકી નાખવાના, કચરા પોતા કરી નાખવાના છે. જો મારા હાથ પગ ધ્રુજે છે, પેલા મને થોડું ખાવા તો દે. અને હું કેશો
હટકો ખાવું, રોટલી ખાવી. હું તો છે ને હારી ત્યાં સુધી હારી છું, નકર મારી મારી ને ગોજવાડી દે. હું ખાવું ખાવું નથી કરવાનું. દુખે છે મને, ભલે દુખે. કાલે તે વેલણ માર્યું તું ને, એ દુખે છે મને. તો હજી મારે હું તો કામ ફટાફટ પતાવાય, ફટાફટ ફટાફટ કામ થવું જોવે મારે. અને સોને એક વાત કહું, મારી બધી દવા ખલાસ થઈ ગઈ છે એટલે મને બહુ તકલીફ થાય છે. મારી દવા મગાવી દે ને મને. દવા તો કોઈ કાળે નહીં મળે અત્યારે, મરી જાને તો કાંઈ વાંધો નહીં, હું એકલી જઈને બાળી આવી. એવું ન બોલ, એ મારામાં જીવ છે ત્યાં સુધી તો જીવવા દે, જીવવા દે. અને તારે દવા પીપી નોશી લાંબુ જીવન જીવવું છે. હવે આવી જિંદગી જીવવાના હે ને અબા ખાસે તને. મારે દવા દવા લઈને જીવવું નથી, પણ આજે તકલીફ થાય છે એમાં મને થોડીક રાહત તો થાય ને. હાલે રોટલી આપું છું, ફટાફટ કામ પતાવ્યા હાલ. પેલા રોટલી દે ને, પછી હું કામ કરું. હા શું કહું છું, મને થોડીક રોટલી દે ને, દે ને મને રોટલી. મારે કઈ શરમ છે કે નહીં આ ડોશી ને ખોટે ખોટું ધ્રુજવાના નાટક કરશો ના તો? હશે આ મને આટલા ગાવશો, તાવ પહેર્યો છે મને. એવો તો બધા ગરમ હોય, આમાં કઈ તાવ પહેર્યો હોય કઈ? તાવ છે આ બધા નહીં, તારે કામ કરવાના નાટક છે. ના ના મને રોટલી દે ને, આજ શું કહું છું, પછી બધું તારું કામ કરી દે. બસ મને રોટલી દે પેલા. મને હારું બેસા આપું છું હમણાં, દે અવાજ નહીં, રોટલી દે બસ. રોટલી જોવે આને, આ ડોશીને કામ તો કરવું નથી. કેટલા વાસણ પડ્યા છે, આ કચરા પોતા કરવાના છે. તે હવારે સાને ભાખરી ખાધી હતી ને, તો હું તો ખાવત ને, તો મને ન જોઈ. હું ખાવને તો આવી તાજી માંથી રહું કેમ હું? મારે મારે કામ કરવાનું તો ખાવા તો જોઈ ને. ખાધા ખાવા જોવે તારે કાં ડોશી? દે ને કઈક જલ્દી, મને બહુ ભૂખ લાગી છે. અલે આ બે દિવસ પહેલા ઠંડુ છે, ખાઈ લે. આની યારે કોઈ વસ્તુ નહીં મળે. તારે દૂધ પીવું, ફટાફટ ખા હાલ. અને હું આવું ત્યાં મારે કામ ચોખ્ખું જોવે ઘરમાં. ખાવાય નથી દેતા મને, મોઢામાં દાંત નથી, હું આ ભાખરી કેમ ખાઉં? લાકડા જેવી છે, પાણી દે તો પાણીમાં બોળી બોળીને ખાઈ લેત. ભાખરી સવાતી એ નથી, કંઈક આથણું દે તોય ખવાય. ચા ને દૂધ ને આથણું ને લા, સરક પાણી લઉં ને તો ભાખરી થોડીક પોસી પડે તો ખાવતા તો ફાવે મને. હવે આવી પેલા ખાઈ લઉં સટ સટ. થોડીક પોસી પડી હમણાં આવી જાય તો ઝટ ઝટ કાબૂ છે. ગળે નથી ઉતરતું. મને એ નથી સમજાતું આ બધા દારૂ પીતા કેમ નહીં, કેટલી મજા આવે પીને. આ શાંતિ દાદા અહીંયા વાડો કર્યો, આટલું ખેતર ખેડ્યું, આ બધો ખર્ચો કર્યો,
એકતા દારૂ પીધો તો કેમ મજા આવત હા ભલે ને એ નહીં સુધરે હવે બેસી જાવ હું આ રવાડે તારા પપ્પા નું તો જોતું પેલા એ પાંચ માં ક્યાં પૂંજાતા હતા ને તું ક્યાં અટાણે તારા મમ્મી નો એનો વિચાર કર પાછળ આ પીવાસી છે તારું પાછળ નું ભવિષ્ય જો આ વસ્તુ હારી નથી જે મજા આવે ને હું સમજાવું જે વસ્તુમાં મજા આવે ને એ વસ્તુ કરવાનો બધાને પૂરેપૂરો ન્યાય છે ન્યાય છે તો પાછળનું ભવિષ્ય બધું પાછળ આગળનું બધું જોવે તારા મમ્મીની ઉંમર તો જો તું હવે એનો સહારો તું છો તું આ રવાડે સડીને તો પછી પાછળ શું થાય એનું એની કોણ સાણ સંભાળે લે છે જો આ દુનિયામાં કોઈ ન હોય ને તો એ બધા જીવે છે જીવે પણ તારો આધાર એ છે હવે તને થોડીક શરમ કર અને આ બંધ કર પીવાનું એ નહીં થાય ભાઈ બંધ કેમ નહીં થાય એટલે એટલે તું મારો બાપ છો તું એમ કે કેમ નહીં થાય પણ તારા બોલવામાં ધ્યાન રાખજે સભ્યતા રાખજે હો એટલે તું પીવા તો જા અત્યારે નકર હું મારી તને હવે મંડાણો એટલે તું હોયો જાને ભાઈ મારો મગજ ગરમ કરવા ને અત્યારે એક તો પીધો છે ને મગજ ની પીધો છે તો ગરમ થઈ જાય મગજ હે ઉતારી દે તું ભાઈ જાને માથાકૂટ કરતો મારી હે મગજ કેટલો ગરમ થાય છે તારો મારી દે ઓ પછી મૂકીને તને હું આગળીએ મંડાણો છે આલા નીકળ અહીંથી તો તારું ઘર છે તે કોનું છે આ સોસાયટી કોની છે આલા નીકળ તું બીજે બેઠો છો હાલ તને એક તો કેવી તો એ મંડાણો નથી હાલ ઊભો થા પકડવો નથી આમ હાલ ને નકર મૂકી એક આગળીએ પકડવું હજી બેવડાને લે 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 આલમ આવતો નહીં એની પછી ક્યાંય કોઈ દી પૈસા નું શું કરવાનું છે આપ્યા હતા તમારા ધણી ને મને પૂછી નહીં પાતા તમે બે હારે જ આવ્યા હતા ને લેવા હું હારે હતી મેં માગ્યા નહોતા અને બીજી વાત આ મેટલમાં મને પડવાનું થતું જ નથી તમારે દેવા પડે ને બાયું કઈ કામ માં જાય છે તો હું જાઉં કામ માં એ મારે ન જોવાનું હોય મગજ મારી નહીં કરવાની મારી પૈસા બાબત થી પૈસા તો કોઈ સંજોગોમાં નહીં મળે માંગવા હોય તો એની પાસે માંગવાના મારી પાસે નહીં પૈસા તો દેવા જ પડશે ગમે એ થાય આ દસમો ધક્કો છે અરે ભલે ની ખતર માં હોય મારે કે ટકો નહીં તમારી યારે કેમ તો હારે તો આવ્યા હતા તમે લેવા હારે આવી હતી તો તે આદમી યારે બાયું તો હોય જ નહીં મને નવાઈ શું છે નવાઈ ની વાત નથી પણ તો કેવું પડે ને તમારે એને મારે યાર મગજ મારી નહીં કરવાની સાનું મને નીકળી જાય અહીંથી નો દો 11 ને પોલીસ ને ફોન કરું છું હમણાં ગમે એને ફોન કરો પૈસા તો જોઈએ જ મારે ગમે ત્યારે હું અહીંયા લેવા જ આવવાનો હા તો તમે તારે જાઓ નીકળો અહીંથી પૈસા જોવે મને પૂછીને પૈસા આપ્યા તમારા ઘરવાળાને લે પૈસા જોવે છે હું કઈ કઈ જાડવું ઉગે છે પૈસાનું એક વાર ડોસી હક લેવાનો દે એક વાર આ પીને આવે ને પાછો બાકી હતો આ ધોડ આવ્યો પૈસા માગવા પૈસા જોવે લે વાહ હવે એની હાથે હું ક્યાંક સોરી આવું તો થાય પૈસા આ દુનિયામાં દારૂ ન હોય તો સંસાર કેમ હાલતો છે તને કઈ ખબર છે હે મારસન તમને એક વાત કરવી છે સાંભળો પહેલા ધ્યાનથી અને નશામાંથી થોડાક ઉતરો ઉતરી ગયો
ઉતરી ગયો. બોલ હવે હું તારું સાંભળું છું ને. આ કઈ રમત કરવાની છે નાના છોકરાની? તે આવી રીતે એમ નાટક કરો છો? બોલો મેડમ, જે કામ હોય તો સાંભળો. ઓલા અશોકભાઈ પાસે તમે લાખ રૂપિયા લઈ આવ્યા હતા ને, અહીં ઉઘરાણી આવ્યો હતો. તો તે શું કીધું? હું શું કહું, લઈને વહી આવ્યા તો હવે પીવો છો એટલે મારે સાંભળવું પડે ને. અહીંયા આવીને ઘસકાવીને વયો ગયો. તો ના પાડી દેવાય ને, નથી અત્યારે આપણી પાસે આવી છે ત્યારે આપી દેવું. એની પાસે હતા ત્યારે એને આપ્યા આપણને. પણ તમે જરાક ભૂસવાનું બંધ કરો ને, કંઈક બે પૈસા કમાવ તો ઘરમાં પૈસા આવે. તો એ લાખ રૂપિયા કમાઈને તો લેવો, એમને નહીં આવતા ઘરમાં. શું ઇન્ટરેસ્ટ? એ લાખ રૂપિયા કોઈક પાસે માગીને લાવ્યા ને પાછા તમે રોફ જમાવો છો કે હું કામીને લાવ્યો એમ? શરમ કરો, જરાક શરમ કરો. તું લાખ રૂપિયા લઈ જા તો કોઈ આપે તો. આ તો ધણી છે, આને લાફોય મરાય એમ નથી. હું કરવું મારે આનું? માયર ને ખબર પડે તને? માયર માયર હું કરો છો? તમારી માં એક ડોહી લોહી પીવે છે મારું. કામકાજ કરવું નહીં ને ખાવું નકરું, બસ ખાવું ખાવું ખાવું. કઈ જાળવું છે રૂપિયાનું તેને ખવડાવ્યા કરું? અને એક આ ઢીસી ઢીસી ના આવી અહીંયા ઘરમાં. બા બસ હવે બા ક્યાં ગયા? ઈ મરી ગઈ ડોશી. ભઈ ક્યાં? તો તો આપણે જવું પડશે ને. આમ સાંભળો તો તમે પેલા, આમ નખરા બંધ કરો ને શાંતિથી હું કહું. નહીં સાંભળો પેલા, બોલ. હું તમને શું કહું છું, આ બા છે ને આ તમારી ડોહી ઓલી, એને તમારા મોટા ભાઈ ને ઘર મૂકી આવો. હાય 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 હાય, પાછા જીવતા થઈ ગયા. હે ભગવાન, આ નશો કેમ ઉતારું આનો? હું નશામાંથી થોડાક તો બહાર આવો ને. હું હું બોલું છું, થોડું સમજો તો ખરા. હું બોલ, હું એમ કહું તમારા બા ને તમારા મોટા ભાઈ ની ઘરે મૂકી આવીએ. અને બીજું, હવે તમે કામો છો આટલું અમથું, અમે નથી ઘર હાલતું, નથી છોકરાનું ભણતરના ખર્ચા પૂરા થતા, એમ મારા પાસે મોસ્ટ શોખ તો તમે પૂરા કરી નથી શકતા. મારે ઠાઠ માઠની જિંદગી જીવવી છે. જોવો પેલા, ને તમે ક્યાં હું ક્યાં? આમાં કઈ ઉતરું મગજમાં? સમજણ થઈ કઈ હું બોલું છું? હા મારી ગુલાબો, આ વાત પેલા કીધી હોત તો. કેટલો ટાઈમ વયો ગયો, આપણા કેટલા પૈસા બસી જાત. અને હું તો છે ને બધું સાચું જ બોલું છું, પણ તમે મારું કઈ માનવા તૈયાર નથી. અને હવે આંખી ઉઘડી ને કે તમારી ગુલાબો સાચું કહેશે. હા, અને આ તમારી માં જો આમાંનામાં પડી રહેશે, નથી કામકાજ કરવું, બસ ખાવું 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 ત્રણે ટાણા. અને પાછી એની દવા 5-6 હજારની મહિનાની થાય. હવે એ કમાણી ન હોય ને એની દવા કરવી કે ખાવું કે ભૂખ્યું રહેવું કે મારે મારા છોકરાને હાંસવા? એ તારી વાત સાચી. વો, આપણે તો નુકસાનીમાં જ આવી છે. અને નુકસાની જાય ને એવો ધંધો તો ક્યારેય નહીં કરવાનો. વો, અને હવે તમે થોડાક નશામાંથી બહાર આવો, થોડુંક મગજમાં વિચારવાનું બંધ કરો ને તમે છે ને તમારા ભાઈને ફોન કરો, જાઓ કે છે ને બાને લઈ જાઓ. એ વાત તારી હાવ સાચી. વો, પણ અત્યારે છે ને હું થોડોક જ નશામાં છું, એટલે અત્યારે મોટા ભાઈને કહીને તો એને અમે રમિત કરે છે. એટલે જો ને હું મારી રીતે કહી દે, અત્યારે હું ખુવા જાઉં છું સવારે. વાત આમ બે હોવાથી મારે તમને એક વાત કરવાની છે બીજી. કેટલી વાત તારી સાંભળવી મારે હવે? તમારી તમારી ગુલાબો હું છું તો તમારી મારી વાત તો સાંભળવી જ પડે ને, સાંભળવી પડે. હું તમને શું કહું, જો આ કાલે છોકરાની એક્ઝામ પતવા આવી છે અને ઉનાળું વેકેશન પડે એમ છે, આપણે ફરવા જવું છે. ક્યાંક ટૂર ઉપર જઈએ આપણે ફરવા. મસૂરી જઈએ કેમ થાય? મસૂરી જાવ? મેં ક્યાં કોઈ દી કોઈ ના જ નથી, તને ના નથી પેડી. મસૂરી જાહુ, મજાક કરશું. નશામાં નશામાં હા તો પાડી દીધી છે, પણ કાલ ખબર પડે મને લઈ જાય કે ન લઈ જાય. મારા છોકરાએ બી સારા ટળવાળે ટળવાળે, પણ આ કાંઈ લઈ જાય નહીં. યાર કેટલા ટાઈમ પછી તું આવી મળવા? હા તને કેમ? મજામાં? એકદમ મજામાં. તું કેમ છે? બસ મજામાં. તો આવતી કેમ નહોતી? અરે યાર હવે થોડુંક કામકાજ હોય છે, પછી ઘરનું. અરે તને ફેમિલીનું. બાના છે તારા? અરે બાના નથી યાર, હવે મેરેજ થઈ ગયા એટલે ને. કોલેજ ટાઈમ કેટલી મસ્ત હતી ખબર?
એક લેક્ચર આપણે એટેન્ડ નતો કર્યો. દર ક્લાસમાં આપણે બહાર હતા ગાર્ડનમાં. કોલેજ ને તો ખાલી બહારનું હતું, આપણે તો ગાર્ડનમાં જ મળતા ને. હા, અને તને મારું પહેલું ફેવરિટ ફૂલ યાદ છે? વ્હાઈટ વાળું. હા યાદ છે. તો આજે કેમ ના લાવી તોડીને? ભૂલી ગયા. પાક્કું આજે આપીશ? ઓકે સારું. ઓકે. લીલું ફૂલ છે. લીલું ફૂલ. એ નાલાયક જાની હાલતો થા ને, એ શું ઉભો છું? દરખાસ્ત. આને શરમ નથી આવતી? કોઈ મારો આને. કોણ મારે? છે કોણ તું? હું આ દુનિયાનો રાજા છું. ક્યાંનો રાજા છે? આ દુનિયાનો રાજા. જોઈ છે ને પેલા દુનિયા? દુનિયા તો મારી સિવાય કોઈ નથી જોઈ. કેમ ઘરમાં માં બેન નથી તમારે? ભાઈ માં બેન છે ને. માં બેન હોય એને અહીંયા બગીચામાં બાકડા ઉપર બેહવા ન હોય? આ તો શું તારા જેવી હરકત કરે કોઈ? શરમ ન હોય ને અહીં જેવું કરે? ચલો લુચ્ચો છે આ એક નંબરનો. ના લાયક. ચા પોલીસ કમ્પ્લેન કરીએ. ચલો પોલીસ આવીશે મને લેવા. સારું એમ થાય, રિક્ષા ને પૈસા નથી. અહીંયાથી કોક લઈ જાય. આવે છે હમણાં મોટા ભાઈ, કહી દીધું છે અત્યારે જ બોલાવ્યા છે. ફોન કર્યો તો? હા બોલ, શું કામ હતું? આવો આવો મોટા ભાઈ. મોટા ભાઈ હું છે ને એક જરૂરી વાત તમને કહેવા માંગુ છું, બરાબર? એટલે પેલા તમે નિરાયતે સાંભળો. હા હું નિરાયતે જ સાંભળું છું. જે કામ હોય બોલ ને, કે ને. જો મોટા ભાઈ, મેં બાને છે ને અત્યાર સુધી રાખ્યા, બરાબર? મેં તમને કોઈ દી કાંઈ કીધું નથી, પણ હવે છે ને મારાથી બા ઘરે હસવાતા નથી, એટલે બાને તમારે લઈ જવા પડશે. બાને હસવાતા નથી એટલે? બાની જમીન ને આ બધી તો એ તો તારી પાસે છે. બાની ખાધા ખોરાકી ની જમીન તને આપી છે, બધું તે જ રાખ્યું છે ને. હા પણ એ બધું હતું ત્યારે હતું, હવે તો એ જમીન નથી ને ખાધા ખોરાકી ની, એ વહી ગઈ છે, એટલે હવે મારાથી કઈ થતું નથી. જમીન વહી ગઈ એટલે તે વેચી નાખી છે દારૂમાં દારૂમાં, તો હવે એ તારે ભોગવવાનું. ભાઈ એ ગઈ તો ગઈ, હવે દારૂમાં ગઈ કે ગમે ત્યાં ગઈ, પણ માં તો તારી છે ને, હવે મારી કેપેસિટી નથી. તું હાસે ને ભાઈ, તને જન્મ આપ્યો છે ને. જો હા પણ હું છે ને બાને મારી આરે નહીં લઈ જાઉં, અને એને તો હું રાખવાનો જ નથી. એટલે કેમ તમે એમ કેમ કહો છો કે હું આરે નહીં લઈ જાઉં? જો હા પણ તું તારા ભાભીનો સ્વભાવ જાણે, અને હું બાને મારા ભેગા લઈ જાઉં ને એટલે એ મારું જીવવાનું મુશ્કેલ કરી દે. તમે શું કહો છો? જીવવાનું મુશ્કેલ કરી દે એમ? હા કેમ એમ કે જીવવાનું મુશ્કેલ થઈ જાય એવું? એવું મારી ભાભીથી એવું બોલાય નહીં. અને બીજું કે તમે એને લાવ્યા છો કે એ તમને લાવીશે, અને એ તમારી જણેતાને તમે રાખી નથી શકતા. જણેતા જેમ મારી છે ને એમ તમારી એ છે, તો તમે કેમ નથી રાખતા? તો અમે તો હા સવી જ છીએ અત્યાર સુધી, પણ હવે તમારી ફરજ છે તમે લઈ જાઓ. અમે અત્યારે ખવડાવવાના પૈસા હોવા જોવે ને, ડોશીનું કરું કે મારા છોકરાનું કરું? તો તમે શું ખાવ? તમે જે ખાવ એને દેજો. જો ભાઈ તમને કહું છું ને, હો વાતની એક વાત, તમારે બાને અહીંથી લઈ જવા પડશે અત્યારે. ન લઈ જાવ ને તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવો જાઓ. અમારાથી હંચવાય એમ નથી અત્યારે, અમારી કોઈ કેપેસિટી નથી એને ખવડાવવાની. મારા છોકરાને પેટ પૂરતું માંડ માંડ ખાવા મળે, એમાં ડોશીને ક્યાં હું હાંસવું, ને એક એમાં આ તો કંઈ કામતા નથી. તો એ તમારો વિષય છે, કમાવા તો જવું પડે ને. તે કંઈ બાયુ માણસ થોડી કમાવે છે, તમારો ભાઈ નથી કમાતો. તો હવે તમારી માં છે ને એની જેમ છે એમ તમારી માને તમે લઈ જાઓ. હે મોટા ભાઈ, તમે ભાભીથી એટલા બધા કેમ પીવો છો? તમારી હગી માને તમે નથી ઘરે લઈ જઈ શકતા? નહીં નહીં, એવી વાત નથી. તો કેવી વાત છે? એવી વાત નથી તો, અને હું આ ડોશીનો કામે ઠેકો લીધો છે આખી જિંદગી, હું જ એને પાર પાડું? જોયું ને મોટા ભાઈ, તમે સાંભળી લીધું ને, હો વાતની એક વાત કે મારે બાને અહીંયા રાખવાના થતા નથી. મેં જ્યાં સુધી અહીંયા હસવા એમ હતા ત્યાં સુધી હાંસવા છે, અને હવે તમારે એને બાને કાલ પ્રમદી લઈ જ જવા પડશે, કારણ કે મારે છે ને બે દિવસમાં ફરવા જવાનું છે ઘરે તાળું મારીને. તો તું મારી વાતે સાંભળી લે.
અમે લોકો બે દિવસ પછી ફરવા જઈએ છીએ, ઘરે તાળું માર દેવું, બાને મારી જોડે નહીં લઈ જાઉં. વાહ મોટા ભાઈ વાહ, અડધું મકાન અડધી જમીન અડધી જાયદાદ તમે રાખી શકો તો બામે ન થાંચવી શકતા. જો આપણે ભાગ પડ્યા ને ત્યારે બાની અડધી જમીન તમારે આવી હતી, બરાબર છે કે નહીં? તો બાની અડધી જમીન તમે રાખી શકો છો તો બાને તમે નથી રાખી શકતા, એટલે છે ને બાને તો તમારે રાખવા જ પડશે, નહીતર પછી. નહીતર? નહીતર એટલે હું? જા, બાને નથી રાખતો હું. જો તમે છે ને આવી લાંબી લાંબી વાત કરીને લપ નહીં કરો, બાને તો છે ને તમારે જ લઈ જવા પડશે. મેં ફરવા જવાનું કીધું એટલે તમે આ બાનું કાઢ્યું કે મારે ફરવા લઈ જવા છે ને આમ ને તેમ ને મારે ફરવા જવું છે ને. બાને તમે લઈ જજો ને, હારા વાત નહીં રે, કહી દઉં છું. હારા વાત નહીં રે એટલે હું છે? તું કરી હું લઈ જ મને. આ હું ભૂલી જાય કે તું મારો મોટો ભાઈ છો, સમજો? હું કરી લઈ દે, તારી ફરજમાં નથી આવતું લઈ જવા. ક્યારનો કહું છું, ધીમે ધીમે તો માનતો નથી તે. એ મૂર્ખાઓ, તમે કેમ બાથો છો બે? અરે સરપંચ સાહેબ, તમે તમે આવી રીતે બાથો બે? એ અમારો ઘરનો મામલો છે, એ અમે સુલટાવી દઈશું. ઘરનો મામલો નહીં, મને બધી વાત કરી વિગતવાર જે હોય એ કે. જો સરપંચ સાહેબ, હું તમને સમજાવું, તમે ન્યાય કરી લો પછી. જો અમારી જે જમીન હતી ને એના અડધા પૈસા અડધી જમીન એ તો આ મોટા ભાઈએ લઈ લીધી છે, અને મકાન એ તે અડધું આ મોટા ભાઈએ લઈ લીધું છે, અને આ બાની સેવા તો તમને ખબર છે, જ્યારથી અમે નોખા થયા ત્યારની હું જ કરું છું. એના 10-12 વર્ષ થઈ ગયા, અને આ આ બાની આ બધી સેવા કરી કરી અને અમારી ઘરવાળી થાકી જાય છે. હવે તો છોકરાઓ મોટા થઈ ગયા, એનું કામ, ઘરની જવાબદારી, આ બધી જવાબદારીઓ હોય ને માથે, અને આ વાત મેં કરવા મોટા ભાઈને અહીંયા બોલાવ્યા, બધી વિગતવાર વાત કરી, અને મેં મોટા ભાઈને કીધું કે હવે આ બધું એટલા વર્ષ અમે કર્યું છે તો હવે તમારી ફરજમાં આવે તો તમે બાને અહીંયાથી લઈ જાઓ, તો એ ના પાડે છે. હવે તમે જ કહો આમાં મારો કઈ વાંક છે, અમારો કઈ વાંક છે આમાં? સરપંચ સાહેબ, એ ડોહીને તો મારી જોડે ક્યારેય નહીં લઈ જાઓ. તમને તો ખબર જ છે કે મારી ઘરવાળીનો સ્વભાવ કેવો છે. જો એ ડોશીને હું મારા ઘરે લઈ જઈશ ને તો મારા ઘરે મહાભારત ઝઘડો થાય મોટો. જો સરપંચ સાહેબ, હું છે ને હું મારી ઘરવાળી અને મારા છોકરાને વેકેશન પડે છે, એટલે મેં ટિકિટ કન્ફર્મ કરાવી નાખી છે, અને હું 2 દિવસ પછી જવાનો છું ફરવા, એટલે તમે મોટા ભાઈને કહીજો કે મહેરબાની કરીને બાને અહીંયાથી લઈ જાય. જો સરપંચ સાહેબ, 2 દિવસ પછી હું ફરવા જ જાઉં છું. તમે ફરવા ક્યાં જાવશો બે? જો સરપંચ સાહેબ, મારે તો છે ને પેલા છોકરાઓને વેકેશન પડે ને એટલે મસૂરી બાજુ જવાનું છે ને, પછી ત્યાંથી દેવક સ્થાને બધે દર્શન કરવા તો જવું પડે ને, છોકરાઓ ઘરે આવતા હોય એટલે ભગવાન શું છે એ બધું એને સમજાવવું તો પડે ને. અને તારે? સરપંચ સાહેબ, હું હરિદ્વાર ગંગા સ્નાન માટે જવાનું છું. અરે વાહ, તમે તમારી માનું દિલ દુભાવી અને ગંગા સ્નાનમાં જાવશો, અને તું દેવસ્થાને જાવશો હે? અરે સાચું સ્થાન તો માના ચરણોમાં છે, અને તમે ત્યાં જાઓ છો આજુબાજુ? અરે દર્શન કરવા હોય ને દેવસ્થાનના ન કરવાનો, ઘરમાં મા હોય ને એના દર્શન કરવાનું હોય. 2 દીકરા થઈ અને 1 માને નથી રાખી શકતા, તમને ખબર છે? એ 1 મા તમને 2 દીકરાને મોટા કર્યા. વાહ. અરે મૂર્ખાઓ, બાની પૂજા કરો, બાની તમારી જન્મ દેનારી છે, એ તમને ખબર છે એને કેવી રીતે તમને મોટા કર્યા છે. અને અત્યારે જ્યારે હાવ ફેંકાઈ ગઈ, હાવ કચરું થઈ ગઈ, એટલે તમે એને ઘરની બહાર કાઢવાની વાતો કરો છો. તમને એને એવી રીતે રસ્તામાં ફેંકી દીધા હોત તો નાનપણમાં, તો તમારું ભવિષ્ય શું થાય? અરે તમે જાત્રાએ ન જાઓ ને તો હાલશે, બાકી માની સેવા કરવી પડે આયા. અને હું તો જોઉં છું તું કેટલું ઘર મા ભાઈ કામ કેટલું કરે છો, એને ખાવાય નથી તો 2 ટાઈમ, અને આ તો 2 ટાઈમ ખાવાની તો બટકો રોટલો તો આપે છે, પણ તું બટકો રોટલામાંથી ગયો? અરે માણા તો ભિખારી આવે ને, ભિખારી હાવ અજાણ્યા હોય ને એને હોત ને બટકો રોટલો નાખે, તો તમે તો તમારી હકી જનેતા છે. અને દુનિયામાં જે સુખ છે ને, સુખ સાચું સુખ, એ માણા ચરણોમાં છે. સરપંચ સાહેબ, તમારી વાત સાંભળીને તો મને એવું લાગે છે કે ભૂલ અમારી જ હશે. એક કામ કરીએ, અમે ફરવા તો જાશું, પણ મારી તો એવી ઈચ્છા છે કે બાને
સાથે લેતા જાઓ. તમે ઉપાધી ન કરો, જેમ હાચવતા થાય આપણે બાને હાચવશું. તેવો મોટા ભાઈ ન હાચવે તો આપણે હાચવશું. આપણે બટકો જે ખાવું એ બાને ખવડાવશું, બરાબર ને સરપંચ કાકા? હા બસ, હવે તમે ફરવા જાઓ ને એ તો ફેરા કહેવાય. હવે તમે જાત્રાએ જાઓ ને તો એ જાત્રા ફળે કહેવાય. અને હવે તમે સ્નાન કરો ને કોઈ ગંગામાં કે યમુનાજીમાં, એ સ્નાન તમે સાચું સ્નાન કર્યું કહેવાય. ઓલું તો તમે સ્નાન ન કર્યું કહેવાય, નાયા કહેવાય. કઈ નહીં, હવે અમારી ભૂલ થઈ ગઈ, જે થયું એ હવે અમે બાને હાંસવશું. સરપંચ સાહેબ, હવે છે ને મને મારી ભૂલ થોડીક સમજાણી હોય ને એવું લાગે છે, એટલે અમે એક કામ કરશું, બાને અહીંયા જ રહેવા દેશું અને એની સેવાય કરશું ને બધે લઈએ જાઓ. નહીં સરપંચ સાહેબ, આને માની સેવા બહુ કરી લીધી, હવે મારો વારો છે. હવે માની સેવા હું કરીશ. અત્યાર સુધી મારી આંખ ઉગાડનારું કોઈ નહોતું. સરપંચ સાહેબ, તમે તમારી આંખ ઉગાડી દીધી. હવે મને ખબર પડી કે મા વગરનું જીવન સાવ નકામું છે. નહીં મોટા ભાઈ, અમારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ હવેથી બાને તો હું જ સાચવીશ અને હું જ એને પાર પાડીશ. નહીં નહીં, બાને તો હું જ લઈ જઈશ. એના બદલામાં મારે મારી ઘરવાળીને છોડવી પડે ને તો હું છોડવા તૈયાર છું. અને આ મોટા ભાઈ, અત્યાર સુધી છે ને મને બાનું મહત્વ કાંઈ સમજાણું નહોતું, પણ હવે મને ખબર પડી ગઈ છે કે માં શું કહેવાય. હું નાની હતી ને ત્યારથી મારી માં ઓફ થઈ ગયા હતા, અને હવે મને માના સ્વરૂપમાં એક સાસુ મળ્યા છે. આમ જો હું શું કહું, હું છે ને સરપંચ કાકાની હાજરીમાં હું અત્યારે જ બાની માફી માંગી લઉં કે મારાથી જે ભૂલ થઈ મને માફ કરી દો બા. એમ હા, તમને જો ખરો પસ્તાવો થયો હોય અને જો તમને એમ થતું હોય, તમારી ભૂલ સમજાઈ ગઈ હોય, તમને એમ થતું હોય કે નહીં અમારી ભૂલ હતી, હવે અમારે બાને સાચવવા જોઈએ, તો હું તો કહું છું તમે અત્યારે જ માફી માંગી લો, જાઓ. મને માફ કરી દો, તમારો સ્વભાવ એટલો સારો હોવો છતાં હું તમને બહુ હેરાન કરતી હતી બા. તમને હું ખાવા નહોતી આપતી, હું તમને કેટલી કેટલી હેરાન કરતી હતી, તમને માનસિક ત્રાસ આપતી હતી, હું તમને મારતી હતી. પણ બા, હવે મને ખબર પડે કે તમે તમારી માં હતા, પણ મને મારી બુદ્ધિનો વિકાસ થતો થતો અટકી જતો હતો. હા બા, અમારી પણ મોટી ભૂલ થઈ ગઈ બા, અમને માફ કરી દેજો. બા, તમારે મને જે સજા દેવી હોય દો, મને મારો તમે બા. બા, મને માફ કરી દો. તું તમારી દીકરી હતી ને હજી એ છે, એ છોકરાઓથી ભૂલ થાય ને એ ભૂલ ન કહેવાય. કાંઈ નહીં કાંઈ નહીં, મને માફ કરી દો બા, મેં બહુ ભૂલ કરી મોટી. આ તારી આંખના આંસુ છે ને એ પસ્તાવાના આંસુ છે બેટા, એટલે હવે માફીની કાંઈ જરૂર નથી. હવે બા, હું તમારી પાસે કાંઈ કામ નહીં કરાવું, તમને બહુ હાંચવીશ હું. બેટા, મારાથી થાય એ બધું હું કરીશ. નહીં બા, મેં તમને બહુ હેરાન કર્યા ને, પણ હવે મને તમે ખાલી માફ કરી દો, મને મારો તમે. ના ના બેટા, ના મારો હાથ નો ઉપડે, મેં આ હાથે તમને માર્યો. હા બેટા, ના 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 ના, એવું નો કર. માં ખાલી માં નથી, અરે માં તો મનુષ્યના જીવનનું ગંગા જળ છે. અરે તમે નાના હતા ત્યારે તમને નોંધારા છોડી દીધા હોત તો તમારું શું થાત, એની તમે ક્યારે કલ્પના કરી છે તમારી હું દશા હોત? અરે જે માનો પ્રેમ મેળવવા માટે સાક્ષાત ભગવાનને ધરતી પર અવતાર લેવો પડે છે, એ મને તમે ઝાકરો આપીને ઘરની બહાર કાઢી મૂકો છો. માનવીના તનને એના જીવનને જો પોષણ આપનાર કોઈ હોય ને તો એ ફક્ત માં છે. મંદિરમાં તો જે મૂર્તિ હોય ને તે પથ્થરની હોય, પણ આપણે ઘરમાં જે માં છે ને એ સાક્ષાત ભગવાન છે. અને જો તમે આ મારૂપી ભગવાનની સેવા ન કરો ને તો કાંઈ નહીં, તમે ત્યારે હું એને મારી હારે લઈ જાય. આ જે બધું રોયા એ બધું હું જોયો, જો તમને આ બધું ખાલી નાટક હોય ને તો હજી મને કહી દેજો, હજી હું મારી હારે લઈ જાય. હતા પસ્તાવો થયો હોય તો તમને. નહીં નહીં સરપંચ કાકા,
હવે હું મારી છે ને માસ એમ કરીને હું એની સેવા કરે, હું એની કાંઈ કામ નહીં કરાવું કાંઈ. મને મારી ભૂલનો પ્રશ્નતાપ કરવા દો. હા સરપંચ સાહેબ, અમે તમને વચન આપીએ છીએ, હવે અમારી માને અમે જ રાખશું ને મોટા ભાઈને બધા હપીને જ રહેશું. કાંઈ ઝઘડો નહીં થાય ને કોઈ જાતનું તમારે કહેવું પડે નહીં. સરપંચ સાહેબ સારું, બસ આવી રીતે બધા ખુશી અને આનંદ મારે જો, માની સેવા કરો, બસ એ જ જીવન છે. જીવનમાં બીજું કંઈ છે જ નહીં. બા હવે તમે રડો નહીં, હાલો તમે આરામ કરો અને હું તમારે આટલું સરસ મજાનું જમવાનું બનાવી દઉં. હાલો બા, હવે આજથી થયું તમારે કાંઈ કામ જ નથી કરવાનું.